શાસ્ત્ર શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કદ્ય જેમાં અનાથિ મુનિ સૈનિક મહારાજાને ઉપદેશ આપે છે, સમ્યક દર્શન પમાડે છે. ઉત્તરાધ્યયન સૂત્રના આ અધ્યયનનો અમુક ભાગ એનું ગુજરાતી ભાષાંતર કરી શ્રીમદજીએ ભાવનાબોધ નામના એક ગ્રંથમાં એ પ્રકાશિત કર્યું છે, તે ફકરો વાંચી આજે એના ઉપર વિચાર કરીશું. અનાથિ મુનિ સૈનિક મહારાજાને કહે છે, હે રાજા, આ આપણો આત્મા જ દુઃખથી ભરેલી વૈતરણીનો કરનાર છે. આપનો આત્મા જ ક્રૂર શાલમળી વૃક્ષના દુઃખને ઉપજાવનાર છે. આપનો આત્મા જ મનવાંછિત વસ્તુરૂપી દૂધની દેવાવાલી કામધેનુ ગાયના સુખને ઉપજાવનાર છે. આપનો આત્મા જ નંદનવનની પેઠે આનંદકારી છે. આપનો આત્મા જ કર્મનો કરનાર છે. આપનો આત્મા જ તે કર્મને ટાળનાર છે. આપનો આત્મા જ દુઃખ ઉપાર્જન કરનાર છે. આપનો આત્મા જ સુખ ઉપાર્જન કરનાર છે. આપનો આત્મા જ મિત્ર અને આપનો આત્મા જ વૈરી છે. આપનો આત્મા જ કનિષ્ઠ આચાર્ય સ્થિત અને આપનો આત્મા જ નિર્મલ આચાર્ય સ્થિત રહ્યો છે. એ તથા અનેક પ્રકારે તે અનાથિ મુનિએ સૈનિક રાજા પ્રત્યે સંસારનું અનર્થપણું કહી બતાવ્યું. પછી સૈનિક રાજા અતિ સંતોષ પામ્યો. યુગ હાથની અંજલિ કરીને એમ બોલ્યા કે, હે ભગવાન, તમે મને ભલી રીતે ઉપદેશ્યો. તમે જેમ હતું તેમ અનાથપણું કહી બતાવ્યું. હે મહાઋષિ, તમે સનાથ, તમે સંબંધવ અને તમે સધર્મ છો. તમે સર્વ અનાથના નાથ છો. હે પવિત્ર સંયતિ, હું ક્ષમાવું છું. જ્ઞાનરૂપી તમારી શિક્ષાને વાંચું છું. ધર્મ ધ્યાનમાં વિઘ્ન કરવાવાળું ભોગ ભોગવવા સંબંધીનું મેં તમને, હે મહાભાગ્યવંત, જે આમંત્રણ કીધું તે સંબંધીનો મારો અપરાધ મસ્તકે કરીને ક્ષમાવું છું. એવા પ્રકારથી સ્તવીને રાજપુરુષ કેસરી પરમાનંદ પામી રોમરાયના વિકસિત મૂળ સહિત પ્રદક્ષિણા કરીને વિનય કરી વંદન કરી સ્વસ્થાનકે ગયો. અનાથિ મુનિના આ ઉપદેશમાં મૂળ બોધ તો એ છે કે આપનો જ આત્મા શત્રુ છે અને આપનો જ આત્મા મિત્ર છે. સર્વ જીવને સુખ પ્રિય છે, સર્વ જીવને દુઃખ અપ્રિય છે અને તેથી સર્વ જીવના પ્રયત્ન સુખ પ્રાપ્તિના અને દુઃખથી મુક્ત થવાના છે. સર્વ જીવ, કીડીથી લઈને મુનિ સુધી, સર્વ જીવના પ્રયત્ન દુઃખ મુક્તિ અને સુખની પ્રાપ્તિ એનો જ રહ્યો છે. અનંતકાલથી આજ પર્યંત આ પ્રયત્ન કરવા છતાં સંસારી જીવની, અજ્ઞાની જીવની આ પ્રવૃત્તિમાં નિષ્ફળતા જ પ્રાપ્ત થઈ છે. અર્થાત દુઃખ નાશ પામ્યું નથી અને સત્સુખની પ્રાપ્તિ થઈ નથી. બે ચીજ બની શકે, કાં તો દુઃખ આપનો સ્વભાવ જ હોય. સ્વભાવ એટલે જે ત્રિકાલ હોય અને જે કદી નાશ ન પામે તે સ્વભાવ, નેચર ઓફ ધ સોલ. કાં તો દુઃખ એ આત્માનો સ્વભાવ જ છે, તેથી અનેક પ્રયત્ન કરવા છતાં પણ એનો સ્વભાવ બદલાતો નથી, એનો સ્વભાવ બદલાતો નથી. કાં તો આમ હોઈ શકે અને કાં તો દુઃખ મુક્તિના આપના પ્રયત્ન સાચા ન હોય તો દુઃખની મુક્તિ ન થાય, એમ હોઈ શકે. બેમાંથી એક હોઈ શકે.
જ્ઞાનીઓ કહે છે કે દુઃખ એ આત્માનો સ્વભાવ નથી, અનંત સુખ એ આત્માનો સ્વભાવ છે. દુઃખ ઉત્પાદન કરવાની તારી ખોટી હેબિટ છે, ટેવ છે, અને એ ટેવ તું ટાળી શકે. એક માણસ નવી જોબ મળી, ટાઈપરાઇટિંગ ફોર્મમાં એને જોબ મળી, અને પહેલા જ દિવસે ઓવરટાઈમ કરે છે. બીજા દિવસે એના બોસ આવે છે પાછા ઓફિસે, તો જોયે પેલો હજી કંઈ ને કંઈ કરતો હતો. તો કે શું કરે છે? તો કે તમારા બધા ટાઈપરાઇટર છે ને ગડબડિયા છે, એ બી સી ડી બરાબર લખ્યું નથી, એ એસ ડી એફ. એટલે પહેલાં તો હું આ બધી સરખી કરું છું. હવે આ સવલો પુરુષાર્થ કહેવાય કે અવલો પુરુષાર્થ કહેવાય? ગમે તેટલા પ્રયત્ન કરશો તો પણ પાણીમાંથી માખણ કાઢી શકશો નહીં, રેતીમાંથી તેલ કાઢી શકશો નહીં. કારણ કે જે વસ્તુ જેમાં ન હોય એ વસ્તુ માટે ગમે તેટલો પ્રયત્ન, ગમે તેટલી ટેકનોલોજી હોય તો પણ એ વસ્તુ પ્રાપ્ત થાય નહીં. જેમ એક રૂમની અંદર બારી વડે કેટલાક પક્ષીઓ અંદર આવી ગયા, હવે એ લોકોને બહાર જવું છે પણ બહાર જવાનો રસ્તો ખબર નથી. બહુ પ્રયત્ન કરે છે, કબાટ ઉપર ચાંચ મારે છે, કાચ ઉપર એટલે અરીસા ઉપર ચાંચ મારે છે, ભીત ઉપર ચાંચ મારે છે, આમ તેમ રૂમમાં ઉડે છે, પણ બહાર કેમ નીકળવું એ ખબર ના હોય. તો ઈચ્છા હોવા છતાં, પ્રયત્ન હોવા છતાં એ પક્ષી મુક્ત થઈ શકતો નથી. અને આપણા સૌની સ્થિતિ આના જેવી છે. દુઃખથી મુક્ત થવાની ઈચ્છા છે, દુઃખથી મુક્ત થવાના યથામતિ યથાશક્તિ આપણે પ્રયત્ન બી કરીએ છીએ, પરંતુ દુઃખ મુક્તિનો યથાર્થ ઉપાય, વિતરાગ ભગવંતોએ બતાવેલો યથાર્થ ઉપાય સમજમાં ન આવવાથી આપણા અત્યાર સુધીના સર્વ પ્રયત્ન નિષ્ફળ નીવડ્યા. કારણ કે આપણે દુઃખ ઉત્પાદન કરવાનું યથાર્થ જે કારણ છે એ દૂર કરતા નથી, માત્ર પાપનો ઉદય મટી જાય ને પુણ્યનો ઉદય થાય આટલી કામના રાખીએ છીએ. પણ પાપ અને પુણ્ય બંનેથી મુક્ત થવાનો જે યથાર્થ માર્ગ સર્વજ્ઞ ભગવંતોએ બતાવ્યો છે એ હજી કોઈ સદગુરુ પાસે સત્શાસ્ત્રના અભ્યાસ વડે યથાર્થપણે સમજાયો નથી. ચાર મહાસત્ય છે આ સંસારમાં દુઃખ છે. પહેલું, દુઃખ છે, કોઈને કોઈ દુઃખ, કોઈને કોઈનું દુઃખ, કોઈને શરીરનું દુઃખ, કોઈને મનનું દુઃખ, કોઈને ધનનું દુઃખ, કોઈને સંબંધનું દુઃખ, કોઈને આત્મપ્રાપ્તિ નથી થઈ એનું દુઃખ, પણ કોઈને કોઈ કોઈને કોઈ દુઃખ વર્તે છે. એટલે પહેલું સત્ય એ છે કે આ સંસારમાં દુઃખ છે. બીજું સત્ય કે દુઃખનું કારણ છે, દુઃખ એ આત્માનો સ્વભાવ નથી, દુઃખનું કારણ છે, એ કારણનું તમે સેવન કર્યું છે તેથી દુઃખની ઉત્પત્તિ થાય છે. સંસારમાં દુઃખ છે, દુઃખનું કારણ છે, દુઃખ કારણ છે. ત્રીજું, દુઃખથી મુક્ત થઈ શકાય છે, આ કારણ નિર્મૂળ કરો તો દુઃખની ઉત્પત્તિ ન થાય, એટલે દુઃખથી મુક્ત થઈ શકાય છે. અને ચોથું, દુઃખ મુક્તિનો અનુભવ સિદ્ધ માર્ગ છે. યુ જસ્ટ ડોન્ટ હેવ ટુ વેઇટ, એ માર્ગે ચાલો એટલે ધીમે ધીમે દુઃખના કારણો ટળતા જાય અને સુખની પ્રાપ્તિ થતી જાય. ચાર સત્ય કીધા, એક દુઃખ છે, દુઃખનું કારણ છે, દુઃખથી મુક્ત થઈ શકાય એમ છે, અને એનો અનુભવ સિદ્ધ નિશ્ચિત માર્ગ છે. હવે દુઃખની જ વાત નીકળી તો પહેલાં દુઃખ ઉપર વિચાર કરી લે કે જ્યારે જ્યારે જીવને દુઃખ પડે છે, દુઃખનો અનુભવ થાય છે, ત્યારે ત્યારે એનું અજ્ઞાની અને અહંકારી મન એમ વિચારે છે કે આ દુઃખનું કારણ કોઈ બીજો છે, કોઈ બીજી છે, કોઈ બીજું છે. ત્રણે લઈ લીધા, બીજો, બીજી ને બીજું, હું નહીં. અને બહુ લોજિકલ લાગે છે કે અત્યાર સુધી 8 ને 20 સુધી હું સુખી હતો, પછી પહેલાં એ કંઈક કર્યું અને હું દુઃખી થયો, તો મારા દુઃખનું કારણ હું કઈ રીતે હોઉં?
કારણ કે હું આવું તો એની પહેલાં દુઃખી કેમ નહોતો, અને આ ઘટના બની ત્યારે જ હું કેમ દુઃખી થયો, મારું અપમાન થયું કેમ, માન ન અપાયું. આજકાલ તો અપમાન સુધી બી નહીં, કોઈ સ્માઇલ ના કરે એમાં દુઃખી થઈ જઈએ આપણે, કોઈ એક્સ્ટ્રા માન ના આપ્યું ને આપણે આગળ ના બેસાડ્યા તો દુઃખી થઈ જઈએ. એટલે કે એને આવું કર્યું તેથી હું દુઃખી થયો. અને ઇટ સીમ્સ સો લોજિકલ, કેટલું યુક્તિસંગત લાગે છે કે એને આમ ન કર્યું, મેં કામ સોંપ્યું હતું ને એ ન કર્યું એટલે મને દુઃખ થયું, એટલે મારા દુઃખનું કારણ એ છે. બહુ સ્વાભાવિક છે. અને કોઈ પ્રત્યક્ષ કારણ ના મળે તો આપણે કોઈ અપ્રત્યક્ષ કારણને કારણ તરીકે માની લેશું. અપ્રત્યક્ષ એટલે જે દેખાતું નથી એવું. બે આવે એમાં, ભાગ્ય કે ભગવાન. અમુક લોકો કહે કે હે ભગવાન તે આવું કેમ કર્યું, એમ કરીને અમુક પરંપરામાં ભગવાને હરી ઈચ્છા ઇત્યાદિ બોલે. તો કાં તો જો પ્રત્યક્ષ કારણ મળે, અર્થવ્યવસ્થા, સમાજ વ્યવસ્થા, કોઈ પણ કારણ મળી ગયું, ત્યાં સુધી તો એ બીજાને જવાબદાર માનશે પોતાના દુઃખનું. અને ન મળ્યું તો કોઈ અપ્રત્યક્ષ કારણને માનશે, મારા કર્મ જ આવા છે, દેખાતા તો નથી પણ ઇનવિઝિબલ કારણને સ્વીકારે છે. કાં તો ભગવાને કર્યું, કાં તો ભાગ્ય, અથવા તો કર્મ લઈએ અહીંયા, તો કે કર્મના કારણે હું દુઃખી છું. પરંતુ પોતાનો દોષ એને દેખાતો નથી. બહેનો માટેની એક વાત છે, એક વખત શોપિંગ કરવા નીકળ્યા એક બેન, અને એને વાંચ્યું, એક દુકાનમાં લખ્યું હતું, વી સેલ ઇનવિઝિબલ હેર પિન્સ. સાંભળ્યું તમે? વી સેલ ઇનવિઝિબલ હેર પિન્સ ઓવર હિયર. બેન ગયા, આવું કાંઈ બી વાંચે અને જરૂર બી ન હોય તો ભાઈ આવું વાંચે એટલે કુતૂહલ જાગે, અને એ ગયા અને કે તમારી પાસે છે, અને એઝ યુઝ્યુઅલ જેમ બધા દુકાનદારો બોલે તેમ કે બસ હવે લાસ્ટ બોક્સ બાકી છે, અહીંયા તમારે સારું છે આવું કોઈ બોલનાર સામે હોય જ નહીં, પરંતુ પહેલાં કીધું લાસ્ટ બોક્સ છે તમને જોઈએ છે, એટલે પહેલાં તરત જ પેલા બેને પૈસા કાઢ્યા અને કે મને જોઈએ, બહુ મોંઘી હતી. પછી એ બોક્સ લઈ અને એની ગાડીમાં બેઠા. બેન છે એટલે ઘર સુધી તો વાર જોઈ શકે નહીં, અને ડબ્બો ખોલ્યો, ખાલી. પાછા દુકાનમાં ગયા કે આ ડબ્બામાં તો કાંઈ નથી, તો કે અહીંયા શું લખ્યું છે, વી સેલ ઇનવિઝિબલ હેર પિન્સ, તો ક્યાંથી તમને દેખાય. એવી રીતે આપની એક મેન્ટેલિટી રહી છે કે પ્રત્યક્ષ કારણ મળે તો એના ઉપર ઢોલવું, ન મળે તો કોઈ અપ્રત્યક્ષ કારણ પર ઢોલવું, પણ હું જ મારા દુઃખનું કારણ છે એવું તો અનાથી મુનિએ કહ્યું ત્યારે માંડ સમજાયું. અને હજી એ સમજવાની જરૂર છે, મારા દુઃખનું કારણ હું જ છું. ત્રણ પ્રકારના જીવો છે, ભૌતિક, ધાર્મિક અને આધ્યાત્મિક. ભૌતિક એટલે તે કે જે પોતાના સુખ દુઃખનું કારણ બીજા, બીજી, બીજું માને છે એને ભૌતિક કહેવાય. ભલે ગમે તેટલી આરાધના ધર્મની કરતા હો, સેન્ટર પાવર આવીને સત્સંગ કરતા હો, પણ સિચ્યુએશન્સમાં હજી મારા સુખ દુઃખના, શાંતિ અશાંતિનું કારણ બીજો કોઈક છે એમ માનો તો તમે ભૌતિક જ છો. બીજું ધાર્મિક એટલે તે કે જે પોતાના સુખ દુઃખનું કારણ કર્મ તરીકે માને, કે કર્મ એ કારણ છે મારા સુખ દુઃખનું, એને ધાર્મિક કીધું. ત્રીજું છે આધ્યાત્મિક, મારા સુખ દુઃખનું કારણ હું જ છું, મારી અશાંતિનું કારણ મારો વર્તમાનનો દોષ છે. ભૂતકાળના દોષનું ફળ એ તો કર્મ થઈ ગયું, પણ વર્તમાનમાં મેં જાગૃતિ ન રાખી, વર્તમાનમાં મેં પરમાં હું જોડાઈ ગયો, આસક્ત થઈ ગયો, અહંકાર સેવ્યો, એના કારણે હું દુઃખી છું. બરાબર સમજો, ભૌતિક એટલે અધમ દ્રષ્ટિ, ધાર્મિક એટલે મધ્યમ દ્રષ્ટિ, અને આધ્યાત્મિક એટલે ઉત્તમ દ્રષ્ટિ. કારણ કે ભૌતિકમાં તો તમે બીજાને દુઃખનું કારણ માનો છો, એટલે દુઃખ દૂર કરવા માટે તમારે શું કરવાનું, બીજાને બદલવાનું.
એના સ્વભાવના કારણે હું દુઃખી થાઉં છું, તો દુઃખ દૂર કરવાનો ઉપાય શું થયો? તમારે બોલવું પડશે. જો મારી દ્રષ્ટિમાં મારા દુઃખનું કારણ મારી પત્ની હોય, એક્ઝામ્પલ છે, મારે કોઈ નથી, મારા દુઃખનું કારણ મારી પત્ની હોય, તો આઈ નીડ ટુ ચેન્જ હર નેચર, કંટ્રોલ હર. એટલે આખો પુરુષાર્થ તું બહાર કરશે. મારા દુઃખનું કારણ કર્મ માનીશ, તેને મધ્યમ દ્રષ્ટિ કીધું, કારણ કે ફેક્ટ છે કે એના કર્મના કારણે સિચ્યુએશન્સ બને છે, પરંતુ એનાથી વર્તમાન દોષ ઉપર તારી જે દ્રષ્ટિ જવી જોઈએ તે જતી નથી. અને મારા દુઃખને અશાંતિનું ક્લેશનું કારણ હું પોતે જ છું, મારા જ અહંકાર, મારી જ આસક્તિના કારણે હું દુઃખી થાઉં છું, મારા જ રોંગ બિલીફ્સના કારણે, મારા આઈ કેટર આર રાધર આઈ ક્રિએટ રોંગ થોટ્સ, જેના કારણે મને દ્વેષનો અનુભવ, ઈર્ષ્યાનો અનુભવ વગેરે થાય છે, એમ સ્વીકારવું એ ઉત્તમ દ્રષ્ટિ કીધી છે. તમને લાગશે કે ના, આ ઘટના નહોતી બની ત્યાં સુધી તો હું શાંતિ હતી મને, અને આ ઘટના બની ત્યારે અશાંતિ થઈ, તો આ ઘટના જ જવાબદાર છે ને, હું ક્યાંથી જવાબદાર થઈ? તમે એક દ્રષ્ટાંત આપો. એક માએ ઇડલી ચટણી બનાવી છે, એમાં ચટણીમાં મીઠું નાખવાનું ભૂલી ગઈ છે. એના ચાર છોકરાઓ છે. પહેલો છોકરો ડાઇનિંગ ટેબલ પર આવે છે, ઇડલી સાથે ચટણી લે છે, ખાવે, પહેલું કોળીઓ ખાય છે, તેમાં એને ખ્યાલ આવે છે કે ચટણીમાં સુઈ ગયા બધા, મીઠું નથી. એટલો બધો એને ગુસ્સો આવે છે કે આખો દિવસ એવરી વીકેન્ડમાં તમે કોઈને કોઈ બોલાવી રાખો છો, સત્સંગમાં ભાગવાનું હોય છે, ધમાલ હોય, અને પછી આ લોકો ચટણીમાં મીઠું નાખવાનું ભૂલી જાય છે. એટલો બધો ગુસ્સો આવે છે કે થાળી ફેંકે છે અને કે હું ઘરે ખાવાનું નથી, એમ કરીને બહાર નીકળી જાય છે. બીજો છોકરો આવે છે, એ આ ઇડલી ચટણી ટ્રાય કરે છે, એને બી ખબર પડે છે, એ ફરિયાદ કરે છે અને કહે છે કે અમનાને અમના કિચનમાંથી મીઠું લાવો, નાખો, બરાબર બનાવો અને પછી પીરસો. એટલે ફરિયાદ બી કરે છે, કમ્પ્લેન બી કરે છે અને ચેન્જ બી કરાવે છે. ત્રીજો છોકરો આવે, એ આ ઇડલી ચટણી ચાખે છે અને કહે છે બીજી વાર જરા ધ્યાન રાખજો, આજે બરાબર નથી પણ આજે ચલાવી લઉં પણ બીજી વાર જરા ધ્યાન રાખજો. અને ચોથો છોકરો આવે છે, સેમ સિચ્યુએશન, હી ડઝ નોટ ઇવન રેજિસ્ટર અને ચાલ્યો જાય છે. આ ચારેયને સિચ્યુએશન સેમ જ હતી, પણ ચારેયનું રિએક્શન અલગ અલગ બન્યું. જો પર મારા દુઃખનું કારણ હોય તો આ ચારેયને ઇક્વલ દુઃખ થવું જોઈએ, પરંતુ એકને બહુ દુઃખ થયું, દ્વેષ કર્યો એને, બીજાએ ફરિયાદ કરી, ફેરફાર કરાવ્યા, ત્રીજાએ ખાલી એક એડવાઇસ આપી, સલાહ આપી, અને ચોથા તો જાણે કંઈ બન્યું જ નથી, એ રીતે પસાર થયો. પરિસ્થિતિ સેમ, પણ ચારેયની મનોસ્થિતિ જુદી જુદી હોવાના કારણે જુદી જુદી રૂપે પરિણમન થયું. આ જ સિદ્ધ કરે છે કે પર નહીં, કંઈક આપની ભીતર છે જેના કારણે. See, the seed is within you. Watering is done by some situation. પણ એ સીડ હતું એટલે વોટરિંગ થવાથી અંકુર બહાર નીકળ્યા. હવે મહાવીરના અંતકરણમાં સીડ હતું નહીં તો વોટરિંગ ખૂબ થયું, કાનમાં ખીલા ઠોકાવ્યા, પરંતુ કોઈ દ્વેષ કે ક્રોધ ઉત્પન્ન કે રિએક્શન ઉત્પન્ન ન થયું, બીકોઝ પેલું સીડ જ નહોતું. આ સીડ ઉપર આપની દ્રષ્ટિ જતી નથી અને વોટરિંગ રૂપી જે ઇન્સિડન્ટ બને છે એના ઉપર આપનું ફોકસિંગ થાય છે, અને તેથી આપણે માનીએ છીએ કે આ વોટરિંગ થયું ને એટલે અંકુરો નીકળ્યા, આ ઘટના બની ને એટલે હું દુઃખી થયો, અશાંતિ થઈ, પણ એનું કારણ અંદર સીડ પડ્યું છે એ આપણે ઇન્ટ્રોસ્પેક્ટ કર્યું જ નથી, કારણ કે આપની જ્ઞાનની ટોર્ચ હંમેશા બહાર તરફ જ હોય છે, બીજા તરફ જ હોય છે, અને અધ્યાત્મનો પંથ એટલે આ ટોર્ચને વાલી લેવી ભીતર, અને ભીતર એવું શું છે કે જેના કારણે આ ઘટના બની ત્યારે મારી અંદર રાગ દ્વેષના પરિણામ થયા, આવા વિચારો થયા, આવા ઇમોશન્સ થયા. ઇમોશનલ ઇન્ટેલિજન્સ એને કહેવાય. રેશનલ ઇન્ટેલિજન્સ જ આપણે સમજ્યા છે,
ઇમોશનલ ઇન્ટેલિજન્સ એટલે વેર દેર ઇઝ અવેરનેસ ઓફ ધ થોટ્સ યુ હાર્બર, અને જે એમાંથી ઇમોશન્સ ઉત્પન્ન થાય એની એક અવેરનેસ, ઓ આઈ ફીલ આઈ એમ ઇરિટેટેડ જસ્ટ નાવ. સી, ઇરિટેશન નોટ મેનેજ પ્રોપરલી ટર્ન્સ ઇન ટુ ફ્રસ્ટ્રેશન, ફ્રસ્ટ્રેશન નોટ મેનેજ પ્રોપરલી ટર્ન્સ ઇન ટુ એંગર, એંગર નોટ મેનેજ પ્રોપરલી ટર્ન્સ ઇન ટુ હેટ. એંગર એટલે ગુસ્સો, હેટ એટલે દ્વેષ. એટલે ઇમોશનલ અવેરનેસ જે હોવી જોઈએ આપણા ઇમોશનલ લેવલ્સની, એ ન સમજીએ તો હંમેશા આપણે એમ જ લાગે આપણા દુઃખનું, અશાંતિનું, ક્લેશનું કારણ કોઈક બીજો, બીજી, બીજું છે, પણ કોઈને કોઈ પર છે. હું મારા દુઃખનું કારણ છું એ વાત અહીંયા સમજાય. જો આ વાત સમજવાની જરૂર છે, શત્રુ કોણ અને મિત્ર કોણ? તો કે જે દુઃખ આપે તે શત્રુ, જે સુખ આપે તે મિત્ર. હવે અનાથી મુનિ કહે છે, હે રાજા, તારો જ આત્મા મિત્ર છે ને તારો જ આત્મા શત્રુ છે. વેરી, અહીંયા વેરી શબ્દ છે, શત્રુ છે. એટલે કે તું જ એવા વિચારો ઉત્પન્ન કરીને તારી આત્માને દુઃખી કરે છે, અને તું જ એવા શુભ વિચારો કરીને તારા આત્માને સુખી કરે. અને પછી તો આગળ જતા શુભ ને શુદ્ધનો પણ ભેદ સમજાવવો જોઈએ. અત્યારે તો સામાન્યપણે કથન કરીએ શુભ ને અશુભ. તો કે શુભથી તને સાત્વિક સુખની, તાત્વિક નથી વાત કરતો, સાત્વિક સુખની. તાત્વિક તો શુદ્ધ ભાવમાં સ્થિર થાય ત્યારે જ પ્રાપ્ત થવાનું. દુઃખ તે દુઃખી માનસ જ બીજાને દુઃખી કરી શકે. ઓનલી અ કન્ફ્યુઝડ પર્સન કેન કન્ફ્યુઝ અધર્સ. Only a disturbed person can disturb others. Only a tense person can make the whole situation very tense. Je tamara ma hoy te tame bijane apvana. Aa vat sachin. Divasali tame petao etle bijane bale ke na bale divasali pote to bale j. Ane ice cube thandu hoy ane jya jay ne ene thandu banave. Tame juice ma nakho ice cube to juice ne pan thandu banave. હવે તમારે દિવાસલી બનવું છે કે તમારે આઈસ્ક્યુબ બનવું છે, તો તમારે ઇટ્સ યોર ચોઈસ, નક્કી કરો. પણ તારો જ આત્મા તારો મિત્ર છે, તારો જ આત્મા તારો શત્રુ છે, એ બોધ અહીંયા આપ્યો. આપણે અર્યંતના માર્ગે છે, આમ તો અહિંસા પરમો ધર્મ, પરંતુ આપણો નવકાર મંત્રમાં પહેલા જ મારામારીની વાત આવે છે. અરિહંત, હંતની વાત આવે ને, હત્યાની વાત આવે, તો આ કયો હરિ, કયો શત્રુ? તો કે જે ભીતર રહેલા છે રાગ દ્વેષાદી શત્રુ, તેની વાત ચાલે છે. ઉદય લાકડાની અંદર રહીને લાકડાનો નાશ કરે છે, અને રાગ દ્વેષ કસે બહાર નથી, આપના આત્માની અંદર રહી અને આત્માને દુઃખ ઉત્પન્ન કરાવ્યા કરે છે. અને એ શત્રુનો નાશ કરવો એ અરિહંતનો માર્ગ છે. જે દુઃખ આપે એવું તત્વ આપની ભીતર છે તેને કાઢવું એ અરિહંતનો માર્ગ છે. આ તો એકદમ ક્લિયર છે. તો એક જણાએ મને પૂછ્યું કે બધી વાત તમારી સાચી, પણ બાપા, મને બાપા કહે એટલે કે બાપા, મારી પત્ની મરી ગઈ, હવે આમાં મારી શું ભૂલ છે? મારી પત્ની મરી ગઈ અને હું બહુ દુઃખી દુઃખી થયો. હવે આમાં તમારું જે સિદ્ધાંત છે કે તારા દુઃખનું કારણ તું જ છે, આમાં મેં કે મારી પત્નીનું મર્ડર નથી કર્યું. એના મેલે એ મરી ગઈ, તો મારી પત્ની મરી ગઈ અને હું દુઃખી થયો, હવે એમાં તમારો આ સિદ્ધાંત તું જ દુઃખ ઉત્પન્ન કરનાર તત્વ છે એ કઈ રીતે બેસે? આમાં મારી શું ભૂલ? મારી પત્ની મરી ગઈ ને હું દુઃખી થયો, એમાં મારી શું ભૂલ? મેં તો ભાઈ આમાં ઘણી બધી ભૂલો દેખાય છે મને, એક ભૂલ નહીં, ઘણી ભૂલ, તમારી ઘણી ભૂલો દેખાય છે. તો કે કઈ રીતે? મેં તો નંબર વન, મૃત્યુ એ એક નિશ્ચિત ઘટના છે. મૃત્યુ એ એક નિશ્ચિત ઘટના છે. નિશ્ચિત ઘટના એટલે જે જન્મે તે મરે જ, જે ઉદય પામે તે અસ્ત થાય, જે ખીલે એ અવશ્ય કરમાય. તમારી શોક સભાઓમાં જે ડાયલોગ આવે ને તે બોલું છું હું, કારણ કે મારે તો કશે જવાનું આવતું નથી, એક જ વખત જવાનું થયેલું, મારા પપ્પાની ડેથ થયેલી ત્યારે, એટલે તે વખતે આવી કોઈ સ્પીચ બોલાયેલી, જે ઉદય પામે તે
અસ્તપન પામે, જે ખીલે તે કરમાય, જે જન્મે તે મરે. લાકડીનો એક છેડો તમે ઉંચકો ને એટલે બીજો છેડો પણ ઉંચકાઈ જ જાય. એટલે જન્મ થયો એટલે મૃત્યુ તરફ જવાનું હોય. મૃત્યુ એ નિશ્ચિત ઘટના છે. આવી નિશ્ચિત ઘટનાનો તમે સ્વીકાર કરી શક્યા નહીં, એ તમારી પહેલી ભૂલ. બીજી ભૂલ, તમે કહો છો કે મૃત્યુથી દુઃખ થયું, તો દરરોજ સંસારમાં કેટલાયની મૃત્યુ થાય છે. તમે દુઃખી થાઓ છો? કેટલીક વખત તો આવી ત્યાં નેપાળના સમાચાર વગેરે તમે કહો ટેલિવિઝનમાં જુઓ અને સાથે સાથે જલેબી ખાતા હોય પાછે. હા, સમજો તમે બ્રેકફાસ્ટ ટેબલ પર જ હોય અને જલેબી ગાંઠિયા ખાતા હો અને ટીવી ઓન કર્યું હોય ને આવા કે ડેથના કેટલાય સમાચાર આવે, તમે અરેરા એમ બી બોલો કે બિચારાઓનું આત્માઓને શાંતિ મળે એવું બોલો બી ખરા, અને પાછી પાછો અડધી જલેબી જે બાકી હોય ને હાથમાં એ પાછી ચબાવી જાઓ. એટલે કંઈ મૃત્યુની ઘટનાથી તમે દુઃખી થયા નથી, કારણ કે અનેકનું મૃત્યુ થાય છે, તમે કંઈ દુઃખી થતા નથી. શિષ્ટાચાર જે કરવાનો હોય તે કરો છો, પણ દુઃખી થતા નથી. તમે દુઃખી એટલા માટે થયા છે કારણ કે આગળ મારી પત્ની આવે છે માટે. આ મારી પત્ની, આના કારણે તમે દુઃખી થયા છો. પત્ની ઉપરના રાગના કારણે તમે આ ઘટના ઘટી એટલે દુઃખી થયા. સમજો, એ જ પત્ની સાથે તમે જો 3-1 મહિના પહેલા ડિવોર્સ લઈ લીધો હોય તો એ જ ઘટનાથી તમને કાંઈ થાત નહીં, કારણ કે હવે મારીનું ટેગ ન રહ્યું ને, એ સ્ત્રી આગળ મારી સ્ત્રી છે એવું ટેગ ન રહ્યું તો કાંઈ ન થયું. હમણાં તમે સમાચાર અનાઉન્સમેન્ટ થાય, અહીંયા કઈ સિસ્ટમ છે ખબર નથી, પણ કોઈ વાર કઈ કોઈ ગાડી બહાર પાર્ક કરતા કોઈ બીજી ગાડી ઠોકાઈ ગઈ તો તમે કહો કે ભાઈ કોઈની સફેદ ગાડી જરા ટકરાઈ છે, તમે પહેલા તરત જ ચોંકશો, હે કોની, કઈ સફેદ, તો કે ના મારી તો કાલી છે, એકદમ શાંતિથી બેસશો તમે, કારણ કે મારી ગાડી નથી ટકરાય ને, તો તમારું દુઃખ એકદમ શાંત થઈ જાય છે. આવું જ બન્યું તું એક ભાઈનું, એ બારગામથી આવતા હતા અને જુએ છે કે એનું મકાન બળી રહ્યું છે. જેવું જોયું કે મકાન એવી રીતે બળી રહ્યું છે કે હવે કાંઈક આમાં બચે એમ છે ને, એકદમ ખાક થઈ જવાનું, રાખ થઈ જવાની, તો એમને એટલું બધું દુઃખ થયું કે મારું તો બધું હતું બધું ખલાસ થઈ ગયું, બધા ડોક્યુમેન્ટ્સ હતા, કેટલું બધું માલ ને બધું હતું બધું નષ્ટ થઈ ગયું. રડવા લાગ્યા, આટલું મોટું ઘર છે એકદમ ખલાસ થઈ ગયું, રડવા લાગ્યું. ત્યાં એનો એક મિત્ર આવીને કહે છે કે તમે કંઈ ડરવાની જરૂર નથી, ગઈકાલે જ આ ઘર તમારા મોટા દીકરાએ વેચી કાઢ્યું છે. તત્ક્ષણ રડવાનું બંધ, આંસુ મેન્યુફેક્ચર જ ના થયા, નીકળ્યા જ નહીં, કારણ કે હવે આ ઘર તો બળી રહ્યું છે હજી, પણ આગળ જે એક જ શબ્દ હતું મારું ઘર, તે મારું ના રહ્યું તો કે ઘર બળી રહ્યું તો કે ભાઈ એના આત્માને શાંતિ મળે, આવે જેને મળ્યું છે કશું જ નહીં. ત્યાં જ એનો છોકરો દોડતો દોડતો આવે છે કે પપ્પા ગઈકાલે સોદો થઈ ગયેલો, પણ હજી આજે અગ્રીમેન્ટ કરવાનું હતું, હવે પેલો થોડી કરવાનો, પાછા આંખમાંથી આંસુ ચાલુ. આ આખી રમત તમે સમજવાની કોશિશ કરો કે જ્યાં મારાપણું છે, જ્યાં વાસના છે, ત્યાં દુઃખ છે. પહેલી ભૂલ તો એની હતી કે મૃત્યુ એ તો એક નિશ્ચિત ઘટના છે, જે નિશ્ચિત જ છે, જે સત્ય છે, એનો સ્વીકાર તમે કરી શક્યા નહીં. બીજી ભૂલ, તમે પત્નીમાં મારું લગાવ્યું ને એના કારણે આટલા દુઃખી છો. એ જીવ સ્વતંત્ર છે, હું સ્વતંત્ર છું, આ તો ટ્રાન્ઝિટમાં મળી ગયા. એક ફ્લાઇટ બદલવાની હતી અને ટ્રાન્ઝિટમાં તમે હતા અને લાઉન્ચમાં બેઠા હતા, તેમ બાજુમાં પેલી બેઠી હતી, થોડા ટાઈમની અંદર એની સાથે અટેચમેન્ટ થઈ ગયું, પણ હવે કોલ આવ્યો એટલે એ એની ફ્લાઇટમાં જાય છે અને હું મારી ફ્લાઇટમાં, આ સત્ય છે, પણ તે ક્યાંક મમત્વ કરી દીધું. પછી મેં ત્રીજું કીધું, ભાઈ જ્યારથી તમે એમ માન્યું ને કે આ સ્ત્રીને પરણવાથી હું સુખી થઈશ, ત્યારથી યુ આર પ્રેગ્નન્ટ વિથ દુઃખ. આજે તો માત્ર દુઃખની ડિલિવરી થઈ છે, વાત સાચી કે નહીં? જ્યારથી એને સુખનું કારણ માન્યું ને ત્યારથી જ દુઃખની ઉત્પત્તિ શરૂ થઈ, આજે તો માત્ર દુઃખની ડિલિવરી થઈ છે. બસ વાસનાની ચાદર માટે ખૂંટી જોઈતી હતી,
આપણે કફણી પહેરી હોય ને પછી આપણે સારી હોય તો આપણે કાઢી ને ખૂંટી પર લગાડીએ ને, એમ આ સ્ત્રીરૂપી ખૂંટી ઉપર તમે તમારી વાસનાની કે આસક્તિની કે રાગની પરિણીતિને ટીંગાડી હતી, તે આજે આ ખૂંટી તૂટી ગઈ અને આ હવે રાગ નિરાધાર થયો, એના કારણે તમે દુઃખી થયા. હવે મેં કીધું પેલા ભાઈને કે બોલો તમે દુઃખી કેમ થયા, તો કે મારા કારણે સાહેબ. હજી 5 મિનિટ પહેલા તો એમ બોલ્યા હતા કે એમાં મારો શું વાંક. એટલે કહે છે કે આ સત્યનો સ્વીકાર જો, પૂર્વભવમાં જે બીજ રોપ્યા તે આજે ઉગીને ફળરૂપ થયા છે, બીજું કાંઈ નથી. તે જ રસોઈ કરેલી તે આજે બીજા કોઈ ગરમ કરીને તને પીરસી અને તને ભાવતી નથી, તો જવાબદાર કોણ? જવાબદાર કોણ? તારી જ બનાવેલી રસોઈ છે, આજે તો એક નિમિત્તે માત્ર એને ગરમ કરીને તને પીરસી છે. કાલ પાક્યો એટલે ગરમ કરીને તને પીરસી, પણ તું કે સાવ ટેસ્ટલેસ છે. કોને બનાવી? કોને બનાવી? તે જ બનાવી. તો તારો વર્તમાન દોષ કે તારા કર્મનો દોષ, જે પણ પ્રકારે કર્મનો દોષ માને એટલે કે ભૂતકાળની ભૂલ અને વર્તમાનની ભૂલ, કાં તો ભૂતકાળની ભૂલ છે કાં તો વર્તમાનની ભૂલ છે, જે પણ, એના કારણે તું દુઃખી થયો છે. જો મારી પત્ની મરી ગઈ તેથી હું દુઃખી થયો, એમાં હું કઈ રીતે મારા દુઃખનો જવાબદાર છું? જવાબ મળી ગયો. બીજા એક જણે પૂછ્યું કે સાહેબ હું તો સીધો સીધો જતો હતો, બસ આ સત્સંગ પૂરો થાય ને સીધો સીધો ગાડી તરફ જઈને હું ઘરે જવાનો, પરંતુ વચમાં કોઈક એવું કંઈ કાડું અવળું બોલ્યું અને બે જણની વચમાં મારું થોડું, મારા માટે થોડું હલકું અથવા અપમાનજનક કંઈક શબ્દ બોલ્યા, અને બોલ્યા ને પછી મારું છટક્યું અને હું દુઃખી થયો, તેમાં હું કેવી રીતે જવાબદાર? કારણ કે પેલો જો કાંઈ બોલ્યો ના હોત તો હું તો સીધો સીધો નીકળી જ જવાનો હતો અને હું તો શુભ ભાવમાં હતો, પરંતુ આ ઘટના બની અને તેથી મારા દુઃખનું કારણ આ ઘટના જ થઈ ને, એ વ્યક્તિ જ થયો ને, હું કઈ રીતે મારા દુઃખનું કારણ થયું? નાવ ઇટ ઇઝ વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. મેં કીધું ભાઈ બે ઘટનાની તમે વાત કરીને, કે ના સાહેબ તમે સાંભળવામાં જરા ભૂલ, તે બે ઘટના નહોતી, એક જ ઘટના હતી, પહેલાં એ અપમાન કર્યું ને એ કારણ, અને પછી હું દુઃખી થયો એ કાર્ય, કોઝ અને ઇફેક્ટ, પેલું કોઝ હતું અને ઇફેક્ટ અહીંયા થઈ. મેં કીધું જીન સિદ્ધાંત છે ભોગવે તેની ભૂલ, એ કરે ને તું દુઃખી થાય એ જૈન દર્શન સ્વીકારતું નથી. ભોગવે જે ભોગવે, તું દુઃખ ભોગવે છે ને, હમણાં તું દુઃખી થયો ને, તું દુઃખ ભોગવે છે એટલે તારી ભૂલ છે. તો કે અરે પેલો મારો અપમાન કરે ને પાછી ભૂલ મારી, પેલો અપમાન કરે છે. જો મેં કીધું એ તો વ્યવહાર દ્રષ્ટિ છે, પરમાર્થ દ્રષ્ટિથી જુઓ આ જ પ્રસંગને, તત્વ દ્રષ્ટિથી જુઓ આ જ પ્રસંગને, તો કંઈક જુદું જ આવશે. મેં તો બે ઘટના બની. પહેલી ઘટના, પેલા વ્યક્તિના અંતરમાં ક્રોધ ઉત્પન્ન થયો કારણ, અને પછી એને અપશબ્દ કીધા કાર્ય, ઘટના પૂરી. હવે બીજી ઘટના, તમે એ વચન સાંભળ્યા, બુદ્ધિમાં જે પ્રોસેસિંગ થયો એમાં તમે એને લેબલ કર્યું મારું અપમાન થયું, અને પછી એનું વેદન તમે કર્યું, એ દુઃખનું વેદન કર્યું, તો તમે સાંભળ્યું અને તમે દુઃખી થયા, કારણ અને કાર્ય બે ઘટના સાવ અલગ છે. આ સમજતા થોડો સમય લાગશે, કારણ કે આ બે ઘટના સ્વતંત્ર છે. કે બે ઘટના કેવી રીતે સ્વતંત્ર? મેં કીધું ભાઈ તમારી જગ્યાએ ભગવાન મહાવીર હોત અને આ રીતે જ એનું અપમાન થયું હોત તો ભગવાન મહાવીરના આત્મા એ દુઃખી થાત? મેં એમને જ પ્રશ્ન કર્યો તો કે ના બિલકુલ નહીં. તો મેં કીધું ઇટ ઇઝ સિમ્પલ, અપમાન થયું એનાથી જો દુઃખી થવાનું હોય તો ભગવાન મહાવીર પણ દુઃખી થાત. પણ ઘટના 1 બની પણ ઘટના 2 અલગ રીતે બની, સાંભળ્યું તો ખરું પણ બુદ્ધિમાં પ્રોસેસિંગ આખું જુદી રીતે થયું, તો ભગવાનને કોઈ દ્વેષ ઉત્પન્ન ન થાત, કોઈ રિએક્શન ન થાત, નહીં થયું. અને તેથી એક સાધક તરીકે તમે તમારી જાગૃતિ ચૂક્યા એટલે તમે દુઃખી થયા. પેલાના અપમાનજનક શબ્દથી તમે દુઃખી થયા નથી, કારણ કે એવો પણ કોઈક જીવ છે કે આ જ શબ્દ સાંભળીને દુઃખી થતો નથી. ભલે તારી એવી દશા ન હોય એનું વાંધો નહીં, તારી સમજણની વાત ચાલે છે, તારા ઇન્ટરપ્રિટેશનની વાત ચાલે છે. તારી એવી દશા ન હોય વાંધો નહીં, ધીમે 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 થશે,
પરંતુ તારું આ માનવું કે એ મારા દુઃખનું કારણ છે એ મિથ્યાત્વ છે. તું ભલે વિતરાગ બન્યો ન હોય એ કબૂલ, પણ તારું મિથ્યાત્વ તો તારે નાશ કરવું જ જોઈએ, તારે તારા અજ્ઞાનનો નાશ તો કરવો જ જોઈએ. એટલે મેં કીધું કે કેવું રોંગ કન્ક્લુઝન છે. હકીકતમાં આપણે જ દુઃખ ઊભું કરીએ છીએ. દરેક દુઃખ ઉપર આપની જ સિગ્નેચર છે, જેમ ચેક ઉપર સિગ્નેચર હોય ને, દરેક દુઃખ ઉપર આપની જ સિગ્નેચર છે. કારણ કે સમવેર આપણે અવેરનેસ, ભગવાનના બોધની અવેરનેસ ચૂકે એટલે આપણામાં એવા થોટ્સ ઉત્પન્ન થાય, ક્રિએટ થાય કે જેના કારણે દ્વેષ, રાગ દ્વેષના પરિણામ થાય છે. એન્ડ પછી આપણે રોંગ કન્ક્લુઝન બનાવી કે એના કારણે હું દુઃખી થયો, અને પછી ટેગ કરવા લાગીએ કે આ માણસ બહુ ખરાબ છે. જો મન બુદ્ધિ ચિત્ત અહંકાર કઈ રીતે વર્તે છે, પહેલાં એ જે કીધું એ વચનો પહોંચ્યા તારા મન સુધી એટલે તરત બુદ્ધિ આવીને એનું ઇવેલ્યુએશન કરે કે આ મારા માટે શું બોલ્યા, તો કે સાવ બોગસ લેક્ચર હતું, લેક્ચરની વાત ચાલે છે. તેજસભાઈ કોઈને કીધું કે આજનો તો ટાઈમ વેસ્ટ થઈ ગયો 1.5 કલાક એવું, એટલે તરત જ એક્ઝામ્પલ આપું છું ભાઈ. તો સમજો, મને મેં આ વચન સાંભળ્યા કે આજનું લેક્ચર તો કંટાળો જનક હતું ને, કાલે હું આવવાનું જ નથી, કાલે આવીશ પણ રવિવારે તો નહીં જાઉં. એમનું કારણ બીજું છે પણ વોટ એવર. તો આ વચન તમે મને સાંભળ્યા, જાણ્યા, તરત બુદ્ધિ ઇન્ટરફેર કરીને ઇવેલ્યુએશન કરીએ, શું બોલ્યા તેજસભાઈ મારા માટે, સારું બોલ્યા કે ખરાબ બોલ્યા. ઓ ખરાબ બોલ્યા, એટલે બુદ્ધિએ શું ઇવેલ્યુએટ કર્યું કે મારા માટે ખરાબ બોલાયું. હવે ચિત્ત આવે છે, ચિત્ત આવીને તરત એક્સપિરિયન્સ કરવા લાગે છે દેટ ફિલિંગ, ઓ મારા માટે ખરાબ બોલાયું, કેટલું મોટું, કેટલું સારું સારું શરૂઆતમાં તો બોલ્યા અને હવે આવું બોલ્યા. એટલે ચિત્ત તરત જ એ જે બુદ્ધિએ ઇવેલ્યુએટ કર્યું ને, ચિત્ત તરત એનું એક્સપિરિયન્સ કરે અને પછી મારી અંદર રહેલો જે અહંકાર છે ને એ રિએક્ટ કરે. આ મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર એટલે અંતકરણ, અને એનું આખું તોફાન શરૂ થાય. બહુ સિમ્પલ છે, આપણે અહંકારથી સ્ટાર્ટ કરવાનું. પહેલાં તો ગમે તે બનશે હું રિએક્ટ કરવાનો નથી, પછી હું ભલે એ ખરાબ બોલ્યા તો બી હું સમભાવમાં રહેવાનો છું, આઈ એમ નોટ ગોઈંગ ટુ એક્સપિરિયન્સ ધેટ મિઝરી. પછી બુદ્ધિ બધી ચીજનું ઇવેલ્યુએટ સારું જ કરે, સારું થયું આવું બોલ્યા એ મારા તો કર્મ ખપ્યા ને, એવું જ ઇવેલ્યુએટ કરે. ભગવાને કાનમાં ખીલા ઠોકાયા તે વખતે વર્તમાનમાં શું ભૂલ હતી, કોઈ ભૂલ નહોતી, પણ ભગવાનની બુદ્ધિ બધું ઇવેલ્યુએટ જ એવું કરે કે મારા પૂર્વ કર્મ 19 ભવમાં જે મેં કર્મ બંધ કર્યું હતું તે આ ઉદયમાં આવ્યું છે, સારું આ તો મારો મિત્ર થયો કારણ કે મને કર્મ ખપાવવામાં મદદરૂપ બને છે. ફ્રેન્ડ ઇન ડીડ ઇઝ અ ફ્રેન્ડ ઇન ડીડ, પરમ મિત્રનો જાણે મને યોગ થયો. હવે જેનું ઇવેલ્યુએશન જ આવું હોય એનું ચિત્ત શાંતિ જ એક્સપિરિયન્સ કરે અને અહંકાર તો ઉત્પન્ન જ ન થાય, એ રીતે આપણે ધીમે ધીમે જશું. પરંતુ એને દુઃખનું કારણ માનવું એ ખોટું છે. સી, આપણે હંમેશા બીજાના જ ભૂલો દેખાય. We are a judge when it comes to other person's fault and we are a lawyer when it comes to our fault. આપની કોઈ ભૂલ માટે કોઈ કંઈક નિર્દેશ કરે ને તો તરત જ એક્સપ્લેનેશન આપવાનું આપણું શરૂ થઈ જશે, લોયર બની જશે. અને બીજાની કોઈ ભૂલ આવશે ને એટલે તરત જ જજમેન્ટ પાસ, પાસ જજ જાણે ના હો એમ ઓથોરિટી સાથે જજમેન્ટ પાસ કરશો કે બધું હંબક છે, બધું બોગસ છે. અરે સામેવાળાનું ઇન્ટેન્શન શું છે, સામેવાળો કયા સિચ્યુએશનમાં આવું થયું, કશું જ તમારે જાણવું નથી, સીધું જજમેન્ટ. અને જ્યારે પોતાની વાત આવે તમે આખી વાત તો સમજો, તમે મારી વાત તો સાંભળો એમ કરીને, અરે તે ક્યારે બીજાની વાત સાંભળી છે, એની પહેલાં તો તે રિએક્ટ કર્યું છે. આ એના જેવું છે કે એક માના બે દીકરા હતા, તો એ લોકો કંઈક ઝઘડી પડ્યા, મોટો દીકરો નાનો દીકરો, એટલે પછી માં આવીને મોટા દીકરાને પૂછે છે કે ઝઘડો શરૂ કોને કર્યો. એટલે પેલા મોટા દીકરાએ કીધું કે મારી થપ્પડનો એને જવાબ આપ્યો ને ત્યારથી ઝઘડો શરૂ થયો, એટલે તે થપ્પડ માર્યો એક સ્ટોરીમાં આવતું જ નથી, પછી એને જ્યારે રિએક્ટ કરે ને ત્યારથી એને કેમ માર્યું, મારી થપ્પડનો જવાબ કેમ આપ્યો. અને તમે જુઓ જ્યારે જ્યારે બી તમારે કોઈ કોઈ ક્લેશના પ્રસંગનું કથન કોઈને કરવાનું હોય, તમારી સાથે કોઈ એવી ક્લેશિત ઘટના બની હોય, યુ વિલ સ્ટાર્ટ ધ સ્ટોરી ફ્રોમ ધી અધર પર્સન ઓનલી, રાઈટ ઓર રોંગ?
એને આવું કીધું ને એટલે પછી મેં આવું કર્યું, પછી એને આવું કર્યું ને, પણ યુ વિલ ઓલવેઝ સ્ટાર્ટ ધ સ્ટોરી વિથ ધી અધર પર્સન. પણ ક્યાંક તમારી અંદર પણ કોઈ કોઈ પ્રકારની ખામી છે, એટલે કાંઈ નહીં તો મૈત્રી ભાવની ખામી, ચલો ઉદાર દિલ ન રાખ્યું એ ખામી, ચલો એના કારણે આ ક્લેશ વધ્યો એ નહીં. એવરી કન્ટ્રી હેઝ અ ડિફેન્સ મિનિસ્ટ્રી. એટલે મેં એકવાર પ્રશ્ન કર્યો કે બધા પાસે ડિફેન્સ મિનિસ્ટ્રી છે તો એટેક કોણ કરે છે? કારણ કે જ્યારે બી કોઈ વોર થાય ત્યારે એવરી કન્ટ્રી વિલ ટેલ ધેર પીપલ કે વી આર જસ્ટ ડિફેન્ડિંગ. હવે પહેલાં જ એટેક કર્યું છે, એગ્રેશન કર્યું છે આપણે, એ જ અને એ જ રીતે આપણે આપણું અજ્ઞાન ગાઢ કરતા જઈએ છે. આપણે આત્માની રક્ષા કરવાનું ચૂકી જઈએ છે ને દોષની રક્ષા કરી દઈએ છે. અહંકાર રૂપી દોષનું ઉઠમનું કરવું જોઈએ તો એનું ઉપરાણું લઈએ છે અને પાછું એને સારા નામ આપીએ, સ્વાભિમાન, સેલ્ફ રિસ્પેક્ટ રાખ્યું. મેં એક જણા મને પૂછ્યું કે સ્વાભિમાન ને અભિમાનમાં શું ફેર? મેં કીધું આપણે કરીએ ને એ બધું સ્વાભિમાન ને બીજા કરે ને એ બધું અભિમાન. એવું નથી લાગતું. આપણે જ્યારે કહે તો કે મારી ખાલી ડિગ્નિટી, સેલ્ફ ડિગ્નિટી માટે મેં તો આવું આર્ગ્યુમેન્ટ કરી, બીજા એ કરે ને તો કે કેટલો અહંકારી છે, કેટલો ઇગોઇસ્ટિક છે. એટલે પછી મેં પેલા ભાઈને કીધું ચાલો તમારા પ્રસંગ પર આવીએ પાછા, કે તમારું અપમાન કર્યું એટલે તમે દુઃખી થયા. મેં કીધું એમાં દુઃખના કેટલા બધા કારણો તમે સેવ્યા હતા તે તમને ગણાવો, ટાઈમ મારી પાસે ઓછો છે તો બી ત્રણ ગણાવો. નંબર વન, તમને માનની અભિલાષા હતી, સુષુપ્તપણે તમે કોઈક સેવા કરી કે કર્યું, પણ ઊંડે ઊંડે તમે તમે તપ કર્યું હોય કે દાન કર્યું હોય કે વક્તવ્ય આપ્યું હોય કે ગમે તે, ઊંડે ઊંડે તમને એકનોલેજમેન્ટ ને એપ્રિસિએશનનો ભાવ હતો, જે ભાવ એના વર્તનથી પૂરો થયો નહીં. અને તમે કહો છો કે એને આવું કેમ કીધું? અરે ડેમોક્રેસી, ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન, રાઈટ? ડેમોક્રેટિક ગવર્મેન્ટમાં ધેર ઇઝ ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન. આટલો હક તો આપણું કોન્સ્ટિટ્યુશન આપણે આપે છે કે એવરીબડી ઇઝ ફ્રી ઇન ધેર સ્પીચ એન્ડ એક્સપ્રેશન. એને જે લાગ્યું તે એને એક્સપ્રેસ કર્યું. હાઉ કેન યુ સે કે એને આમ કેમ કર્યું? બીકોઝ હી ઇઝ લિવિંગ ઇન ધ ડેમોક્રેટિક કન્ટ્રી એટલે કર્યું. લે તો એ તો સ્વતંત્ર છે, અને તું બી સ્વતંત્ર હતો તે વખતે કે આનું દુઃખ લગાડવું કે ન લગાડવું. તો તે વાય ડીડ યુ ચૂઝ ધેટ? જો તે વખતે તું સંભાવમાં રહ્યો હોત તો કામ થઈ ગયું હોત. આજે જ આવતા મને મિતેશભાઈ કહેતા હતા ન્યુયોર્કનું ટેમ્પરેચર આવું હોય, શિકાગોનું આવું હોય, એટલે મનમાં વિચારતો હતો. મેં કીધું જે દરિયા પાસે રહે ને એને થોડી ક્લાઇમેટ સારી મળે, જે જેટલો અંદર દરિયાથી દૂર હોય ને એની ક્લાઇમેટ જરા એક્સ્ટ્રીમ હોય, ઠંડી બી એક્સ્ટ્રીમ થઈ જાય, થોડી ગરમી પણ વધતી જાય, એવી રીતે જે આત્માની નિકટ હોય, જે પરમાત્માની નિકટ હોય ને એ ઇક્વલ સમભાવમાં હોય, અને જે એનાથી જેટલો દૂર હોય એને હેવી ફ્લક્ચ્યુએશન હોય. ક્યારેક એકદમ શાંત એમ જ થાય કે અમને સાદું બની જશે, અને ક્યારેક આખા જગતનું સુખ ભોગવવાની વૃત્તિઓ જાગે, એક્સ્ટ્રીમ્સ આવી જાય. તો મેં કીધું નંબર વન, તો ઊંડે ઊંડે તમને માનની અભિલાષા હશે ને, એટલે જ જ્યારે માન ન મળ્યું ને તો તમે જરાક દુઃખનો અનુભવ કર્યો. બીજું, એની સ્વતંત્રતાનું તમારે રિસ્પેક્ટ કરવું જોઈએ, એને બદલે યુ આર ક્વેશ્ચનિંગ કે એ આમ બોલી જ કેવી રીતે શકે. સ્વતંત્રતા, ઇટ ઇઝ હિઝ ઓપિનિયન, અને તમારું બી જે છે ને ઇટ ઇઝ ઓપિનિયન, ઇટ ઇઝ નોટ એબ્સોલ્યુટ ટ્રુથ. તમે સર્વજ્ઞ નથી, એટલે તમારું સત્ય પણ એક કીહોલ પરસેપ્શન જ છે, અને એનું પણ. અને ત્રીજું, ભલે એને થોડું સમજો રોંગ ઇન્ફોર્મેશન હોય ને એના કારણે એને રિએક્ટ કર્યું, પણ તે વખતે તું આત્મભાવમાં હોત, સદગુરુના વચનના સદગુરુના બોધના સ્મરણમાં હોત તો તું દુઃખમાંથી બચી શકતે. મોટું કામ હોય ને તારે નાની નાની વાતમાં અટકાય નહીં. તમારે બહુ દૂર કશે જવું હોય ને તો તમારે નાના નાની નાના નાના સ્ટેશન પર હોલ્ટ કરાય નહીં. રાજધાની એક્સપ્રેસને એકદમ ફાસ્ટ દિલ્હી પહોંચવું હોય ને તો એ ખાલી ચાર સ્ટોપ કરે છે, ચાર સ્ટેટમાંથી પાસ થાય એટલે દરેક સ્ટેટમાં એક 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 સ્ટેશન કરે. સ્ટેશનો તો ઘણા આવશે વચમાં, પણ એ ઊભી નહીં રહે. અને તું મોક્ષનું કામ લઈને બેઠો હોય, મોક્ષનું ધ્યેય લઈને બેઠો હોય તો હવે નાના નાના માન અપમાન સાતા અસાતાના પ્રસંગમાં તારાથી અટકાવવાની તને પરવડે એમ નથી. ચૂકી જશે આ મનુષ્ય જન્મ જો નાની નાની વાત ઉપર તન તન દિવસ સુધી ડિસ્કશન કર્યા કરશે કે સંકલ્પ વિકલ્પ કરશે ને થઈ રહ્યું તારા મોક્ષનું. એવી ટ્રેનો બી છે અમારે ફિરોઝપુર જનતા,
પહોંચે કે ન પહોંચે, પહેલાં તો નંબર વન, અને પહોંચે તો બી કંઈ 72 કલાકે પહોંચાડે. કારણ કે દરેક સ્ટેશન કરે, ખાલી મુંબઈથી દાનુ જતા એને કેટલો ટાઈમ લાગે, નાના 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 બધા સ્ટેશન કરે, બધા સ્ટેશન પર ઊભા રહે, આપણે એની સાથે સાથે ચાલીએ ને તો એ દિલ્હી પહોંચી જાય ચાલતા ચાલતા. એવું છે, તારે જલ્દી પહોંચવું છે. આ ફર્સ્ટ રો વાળા કોઈ જવાબ નથી આપતા, જલ્દી પહોંચવું છે ને તારે, તો હવે આવા નાના નાના સ્ટેશનોને છોડી દેવાના. એવી રીતે એટલે કે જે આપણો રોલ હોય તે આપણે ભજવી લેવાનું, પણ જ્યાદા વધારે સંકલ્પ વિકલ્પ ન કરવા. એ વિશે કે ઠીક છે, જે બનવાનું છે બનશે, કેવલીના જ્ઞાનમાં કેવલીએ જે દીઠું તે બન્યું, એમાં મારે એનો અસ્વીકાર કે વિરોધ કરવાની શું જરૂર. ગ્લેડ એક્સેપ્ટન્સ, જસ્ટ ગો હેડ. હવે જો સમજાયું કે તમને જ એક માણસ છે ને, એની આંગળી એ ડૉક્ટર પાસે ગયો અને ડૉક્ટરને કહે છે કે હું મારી આંગળી જ્યાં જ્યાં અડું છું ને એ બધે જ મને દુખે છે, અહીંયા લગાડું તો અહીંયા દુખે છે, અહીંયા લગાડું તો અહીંયા દુખે, એટલે મારું આખું શરીર વીક થઈ ગયું છે, આપ જરા કંઈક ચેક કરો. પહેલાં કીધું આખું શરીર વીક નથી, તારી આંગળીમાં પસ છે. અને આવું જ આપણું નથી, જ્યારે આપણું ફટકે ને ત્યારે આપણે કોઈની સાથે ફાવે નહીં, છેલ્લે ભગવાન સાથે બી ના ફાવે, વેધર સાથે બી ના ફાવે, જળ ચીજો સાથે બી ન ફાવે, ચેતન બધા જ જાણે કે તમને ટોર્ચર કરવા જ બેઠા છે એવી જાતનું આપણી મેન્ટાલિટી થઈ જાય. એવરી વન ઇઝ અ ટોર્ચર એન્ડ આઈ એમ ધ ટોર્ચર્ડ. અને જ્યારે આપણે એકદમ આનંદિત ભાવમાં હોય ત્યારે આપણે લાગે વી આર ઇન ધ ડિઝાઇનર્સ વર્લ્ડ, બધું પરફેક્ટ ચાલી રહ્યું છે, બધું એક્ઝેક્ટ છે. કારણ કે કર્મના ખેલ અનુસાર બહારની પરિસ્થિતિ છે અને મારું ચિત્ત જ્ઞાનીની આજ્ઞામાં છે, એટલે સુખ શાંતિ વર્તે છે, સુખ શાંતિને સમાધિ વર્તે છે. મેં ગઈકાલે ટોરોન્ટોમાં કીધું, મેં કીધું બધું બહુ તત્વોનો આપણે અભ્યાસ કરીએ છીએ, પણ તત્વ દ્રષ્ટિ કેટલા પામ્યા ને એ આપણે જ્યારે રિલેશનશીપમાં આવે ને ત્યારે ખબર પડે છે. જડના કે ચેતન, આપણે હમણાં ચેતનનું જ લઈએ, એટલે બીજા વ્યક્તિના સાથે જેવું આપણું કંઈ ઇન્ટરેક્શન થાય તે વખતે કેટલી તત્વનો બોધ ને તત્વની સ્મૃતિ રહે છે એના પરથી મપાશે કે તત્વ દ્રષ્ટિ કેટલી પ્રાપ્ત થઈ છે. એટલે મેં પ્રશ્ન કર્યો કે તમે બીજાની શાંતિનું કારણ થાવ છો કે અશાંતિ. નાઉ ડોન્ટ સે કે હું પેલો છે જેવો તો શું કરવાનું, ડોન્ટ ટેલ મી ધેટ. પણ સંબંધોમાં તમારા થકી બીજાને અશાંતિ વધારે અનુભવાય છે કે શાંતિ, એ કયો બને? તમે કહેશો શાંતિ તો પણ હું ખુશ નથી થવાનું, હું આગળ બીજી ઉઘરાણી કરીશ. તમે બીજાની પ્રસન્નતાનું કેટલું કારણ બનો છો? હાઉ મચ ડઝ યોર એક્ઝિસ્ટન્સ કોન્ટ્રીબ્યુટ ટુ અધર્સ પીસ એન્ડ હેપીનેસ? એ વિચારો. નાની નાની ચીજમાં તમે તમારી ચિત્તની સમાધિ તૂટી જાય છે કે ગમે તેવો મોટો કાનમાં ખીલા ઠોકાય તો બી તમારી ચિત્તની સમાધિ રહે છે. એક ફ્લાઇટ 10 મિનિટ ડિલે થાય ને હા આમ કરીને જાણે દુઃખી દુઃખી થઈ ગયો, શું ગતસુકુમાર જેવી કોઈ પાઘડી સગડી મૂકી છે તારા માથા પર, આટલો 1 કલાક ફ્લાઇટ ડિલે થાય એમાં તો કેટલું આર્ત ધ્યાન કરવા લાગી જાય. કેટલા નાના નાના પ્રસંગમાં આપણી ચિત્તની સમાધિ તૂટી જાય છે. અરે મરણ જેવો પ્રસંગ આવે ને એમાં પણ જેની ચિત્તની સમાધિ તૂટે નહીં તેને કહેવાય સમાધિ મરણ. અને તને તો એક માથું દુખે તેમાં તો કે ભાઈ કાલે સત્સંગમાં નહીં આવે, માથું દુખે છે આટલી. અમારો સચિન તેંડુલકરને તો 3 તાવ હતો ત્યારે પણ ક્રિકેટ રમવા જતો હતો, એવી રીતે એટલું તો કરીએ ને આપણે, 3 તાવ સુધી તમારે કાલે આવવાનું ચાલ. એવું તો ક્યાંક તારી જ આંગળીમાં પસ છે જેના કારણે જેની સાથે તું વ્યવહારમાં ઉતરે છે ને બધા સાથે ટકરાર ટકરાર ટકરાર, ક્યાં ક્યાંથી દુઃખ ભેગું કરે છે, ભેગું નથી કરતો ઉત્પન્ન કરે છે. આ વાત જો પકડાય જાય ને તો શું થાય કે પછી આપણે એટલા સેન્સિટિવ બની જાય, પછી લોકોમાં બધા કહે કે આ હેન્ડલ વિથ કેર છે, આ પાર્સલ હેન્ડલ વિથ કેર છે, એની એનો મૂડ હોય ને તારે જ વાત કરવાની. કેટલાક લોકો એવા હોય કે આપણે જોવાનું કે મૂડ ચેક કરીને પછી જ વાત કરવાની. અને કેટલા કેટલા સિમ્પલ ફ્લેક્સિબલ, કેવા સંભાવમાં, કેટલા શાંત હોય. આપણે 10 મિનિટ એની સાથે વાત કરીએ ને આપણે એમ લાગે કે ઘણી એલિવેશનનો અનુભવ કરીએ છીએ, ઘણું શાંતિનું. અરે ગુરુ ભગવાન તો એક માંગલિક ફરમાવે, અરે માંગલિક બી છોડો, એક આશીર્વાદ આપે ને, કલ્યાણ થાવ મંગલ થાવ, એમાં આપણે એમ લાગે કે આહા કેટલો બધો
દોષ મંદ થઈ ગયો, કેટલો કર્મનો ભાર ઉતરી ગયો એવો અનુભવ થાય, એક એલિવેશનનો અનુભવ થાય. કારણ કે એમની એ સાધના દ્વારા એ જે આશીર્વચન થાય એમાં આપણું મંગલ મંગલ થઈ જાય. તો કેટલાકના સમાગમમાં આવીને આપણે 10 મિનિટ માં શાંતિનો અનુભવ કરીને, કેટલાક આપણે સામેથી જોઈએ ને આપણે થાય કે રસ્તો બદલી નાખે, પેલી બિલાડી પાસ થાય ત્યારે આપણે ગાડી અટકાવી દે, તેમ થાય કે આની સાથે 10 મિનિટ થશે ને તો એ ગામના આખા સમાચાર, આખા ગામના સમાચાર આપશે. હું જ્યારે 99 કરતો હતો પાલિતાણામાં, 1984 તે વખતે તો 17 વર્ષની ઉંમર હતી દેહની, અને સવારના 2 યાત્રા કરું પછી મૌનમાં રહેતો ને એવી, તે સાંજના થોડો ટાઈમ બહાર આવો તો પેલો ત્યાંનો મારો જે ધોબી હતો, જે કપડાં ધોઈને લાવતો, આખા પાલિતાણાના સમાચાર આપે. હું પૂછું નહીં તો બી, એટલે મેં એનું નામ પાડ્યું હતું પાલિતાના ટાઈમ્સ. તે હવે મને મળે, હમણાં અમે ગયા હતા તો મળે, મેં કીધું હવે તો આ ધંધો બંધ કર્યો કે નહીં, અહીંયાના સમાચાર અહીંયા અહીંયાના સમાચાર, બધું આમાં કાંઈ નહીં, તું માત્ર તારું નુકસાન કરે છે. કેમ કે ગોસિપ એવી ચીજ છે ને, એ જેટલી ફાસ્ટ સ્પ્રેડ થાય, અ ગોસિપ એન્ડ્સ ઓન્લી વેન ઇટ રીચીઝ અ સાધક્સ ઇયર. એને એમ થાય કે આ આ ફેક્ટ વેરીફાઈ નથી થઈ ત્યાં સુધી હું બીજાને કહેવાનો નથી, એટલે ત્યાં જ વાત અટકી જાય. પણ તારા થકી બીજે જાય છે ને, દેટ શોઝ યુ આર નોટ અ સાધક એટ ઓલ. રાગ દ્વેષની ઉત્પત્તિ અહીંયા વિતરાગનો માર્ગ છે. વળી એક જણાએ કીધું, હું સત્સંગમાં આવ્યો, મારા ઘરે ચોરી થઈ, બધું જ લઈ ગયા ચોર. તેજસભાઈ જોજો, હા ઘરે જઈને જોજો, બધું જ ચોરાઈ ગયું, કેટલી બધી કિંમતી ચીજ ગઈ, હું દુઃખી દુઃખી થઈ ગયો. બોલો સાહેબ, એમાં અમને મારો શું વાંક, મેં બરાબર ઘર લોક કર્યું હતું, બરાબર બધું ધ્યાન રાખ્યું હતું, અને ચોરી થઈને બધું જ લઈ જાય, આટલા વર્ષોનું કમાયેલું બધું જ ગયું, તો દુઃખી તો થાય ને, સ્વાભાવિક છે માણસ દુઃખી થાય ને, મારો શું વાંક. મેરા સો જાવે નહીં ઓર જાવે સો મેરા નહીં, આ વિતરાગ ભગવંતનું વચન છે. મારું હોય તે કદી નાશ થાય નહીં, જાય નહીં, ચોરાય નહીં, અને જે ચોરાયું છે એ મારું હતું જ નહીં. આ વાત સત્સંગમાં પહેલી વાર સાંભળો છો તમે? નહીં. મેરા સો જાવે નહીં, જાવે સો મેરા નહીં, તો જેઓ ગયા ઓ તેરા થાય નહીં. આમ દ્રષ્ટિ રાખી હોત ને તો તને આટલું બધું દુઃખ તો ન થાત. આ સંસારમાં બધું ભાડાનું જ છે, બધું ઉછીનું જ છે. એક સરસ પ્રસંગ મારી સાથે બહુ વર્ષો પહેલાં બન્યો. કોઈ કામ માટે હું અમદાવાદ જતો હતો, એકલો જતો હતો, ટ્રેનમાં જતો હતો, અને મારી સીટ એકદમ વિન્ડો સીટ જ હતી, વિન્ડો આગળ જ સીટ પર બેઠો હતો, એકલો જતો હતો. મારે ઈડર જવાનું હતું એટલે અમદાવાદ સુધીની ટિકિટ. સુરત સ્ટેશન આવ્યું અને સ્ટેશન પ્લેટફોર્મ પર ગાડી છે, અને એક ભિખારી આવ્યો ને કંઈ માંગતો હતો. પણ તે વખતે હું બિલકુલ પૈસા કેરી કરતો નહોતો, હમણાં બી નથી કરતો, પણ તે વખતે તો બિલકુલ એ નહોતો મારી પાસે. એટલે પેલો માંગે પણ મારી પાસે હોય તો હું આપું ને, એટલે મારી પાસે કંઈ હતું નહીં કંઈ આપવા માટે. ઉપરની બર્થ ઉપર એક ભાઈ બેઠા હતા, એને 1 રૂપિયાનો સિક્કો મને આપ્યો કે ભાઈ મારો હાથ પહોંચી શકે એમ નથી, પેલા ભિખારીને જરા તમે આપો ને. એટલે એને મને આપ્યો, એટલે મેં લઈને પેલા ભિખારીને આપ્યો. હવે ભિખારી એ આખો સીન જોયો નહોતો કે આ ઉપરવાલા સીટવાલા જે ભાઈ હતા એને આપ્યો હતો ને એ મેં આપ્યો હતો, એને એટલું જોયું કે મેં એને આપ્યો હતો. એટલે એને કીધું, ભગવાન તેરા ભલા કરે. આ મારો કોમન આશીર્વાદ છે ભિખારીઓને કે ભગવાન તેરા ભલા કરે, પણ એ પૈસા આપે પછી જ કહે, એ બી એક ફેક્ટ છે. તો કે ભગવાન તેરા ભલા કરે. એટલે મેં કીધું, હું તો અધિકારી નથી આ આશીર્વાદનો, કારણ કે મેં તો ખાલી પાસ કર્યું. એટલે મેં કીધું, એ ઉપરવાલે કહે. અને પછી મને સ્ટ્રાઇક થયો કે હવે જ્યારે જ્યારે તમે દાન કરો ને ત્યારે તમે કહેજો આ તો ઉપરવાલાએ આપ્યું છે, મેં તો ખાલી પાસ કર્યું છે, ખાલી પાસ કર્યું છે. હવે બોલો કેવી રીતે અહંકાર થશે તમને? વેન યુ ફીલ યુ આર જસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટલ. આ ઘડિયાળ હોય હું સમજો તેજસભાઈને આપું, કે જરા બાજુમાં પ્રદીપભાઈ છે એને આપો ને, આપી દેશો જરા, આટલું કરશો મારા માટે? હા હમણાં નહીં, હમણાં મને જોઈશે ટાઈમ જોવા માટે. તો આ ઘડિયાળ હું એમને આપું કે જરા એમને આપી દેવાનું, અને તમે તમારા હાથમાં ઘડિયાળ તો લેવી પડશે, કારણ કે તમે મારાથી વધુ નિકટ છો અહીંયા
જ્યોગ્રાફિકલી કહું છું, એટલે અહીંયા વધારે નિકટ છો એટલે હું તમને આપું છું, અને તમે એમને આપો, એ અધ વચ્ચે તમે એનામાં મારાપણું કરી નાખો તો ચાલે? શું કહેવાય ચોર? અરે મેં તો તમને ખાલી પાસ કરવાનું કીધેલું ને, અને તમારા હાથમાં આવીને તમે તો સીધું પહેરવા લાગ્યા ને. બસ આવું જ થયું છે કે બધું અહીંયા પાસ જ થાય છે, પણ આપણે અધ વચ્ચે એ પદાર્થ ઉપર મમત્વ કરીને, આ મારું ઘર, આ મારી ચીજ, આ મારી ચીજ છી. એટલે આપણે માટે સુંદર શબ્દ છે પૈસા માટે, કરન્સી. કરન્સી કહીએ, કરંટ, કરંટ વિચ ઓલવેઝ ફ્લોઝ, અને ઇટ શુડ ઓલવેઝ ફ્લો. આ કોઈ દાનનું, કોઈ ચેરિટીનું, કોઈ ડોનેશન માટેની અપીલ નથી. હા, આ મમત્વ છોડવા માટેની વાત ચાલે છે, કે આ જ પરિગ્રહ છે કે જે વસ્તુ માત્ર પાસ થાય છે એને અધ વચ્ચે એમાં સ્વામીપણું, માલિકીપણું કરે છે. ત્યાં તું ચૂક્યો. તમારા દેશનો જ આલ્બર્ટ આઇન્સ્ટાઈને બહુ સુંદર કીધું છે, નવી માલિકી એટલે નવી ગુલામી. તમે એક ગાડી બાઇક કરી એટલે તમે માલિક બન્યા ને, આમ વ્યવહાર દ્રષ્ટિથી એ ગાડીના. હવે એની ગુલામી કર્યા જ કરો, એને ધોવાનું, એને મેન્ટેન કરવાનું, વગેરે વગેરે. એટલે કીધું નવી માલિકી એ નવી ગુલામી છે, પણ તત્વ દ્રષ્ટિએ જુઓ તો વ્યવહાર દ્રષ્ટિએ તમને માલિકપણું લાગે, તત્વ દ્રષ્ટિએ તમે ગુલામ બન્યા. હવે એના વિના તમને ચાલતું નથી એટલે તમે એના ગુલામ બન્યા. વાત ક્લિયર સમજાય છે? તો એક રીંઝાઈ નામનો એક ઝેન ફકીર હતો, અને એની ઝૂંપડીમાં એક રાતે એક ચોર ઘૂસ્યો. અંધારું હતું અને એ અંદર ઘૂસે છે, પણ જોયે છે તો કાંઈ કોઈ વસ્તુ મળતી જ નથી એને ચોરવા માટે. તે વખતે રીંઝાઈ અંદર જ હતો ઝૂંપડીમાં, અને એક કંબલ ઓઢીને સૂતો હતો. એને પણ ખબર પડી કે એક ચોર આવ્યો છે અને કંઈક શોધી રહ્યો છે, પણ એની પાસે કાંઈ હતું જ નહીં, તો બિચારો જાણે એનો ફેરો નિષ્ફળ. એટલે રીંઝાઈને દયા આવી કે બિચારો કેટલો દૂરથી આવ્યો અને હવે કાંઈ લીધા વિના જશે. એટલે કે મારી પાસે એક કંબલ છે ને, એ તો એને આપું. એટલે કંબલ એને એ ચોર ઉપર ફેંક્યું. ચોરના ખભા ઉપર જેવો કંબલ પડ્યો એટલે લઈને ભાગ્યો બહાર, કારણ કે કંઈ વસ્તુ મળી તો ચોરનો સ્વભાવ કે જેવી કોઈ વસ્તુ મળે લઈને ભાગે. થોડે દૂર ગયો પછી એને વિચાર આવ્યો કે આ મેં ચોર્યું નથી, કોઈકે આપ્યું છે, કોઈકે છોડી દીધું છે, એ લઈને હું ભાગું છું. પાછો જઈને કહે છે, આજે પહેલી વાર કોઈ માલિક મળ્યો. માલિક તો તે કે જે મમત્વ વિના એની સાથે વ્યવહાર કરે, તેન ત્યક્તેન ભુંજતા, એની આસક્તિનો, એનો અહંકારનો ત્યાગીને એને ભોગવે છે, એટલે કે એનો વ્યવહાર કરે છે. પહેલી વાર કોઈ એ મળ્યો. એટલે વાત આ ઇન્ટ્રોસ્પેક્ટ કરીને એ જાણવાનું છે કે બીજા તો માત્ર નિમિત્ત છે, નિમિત્ત માત્ર છે, અને સુખ દુઃખ હું માત્ર મારા ઉપાદાન કારણે થાઉં છું. આ વાત સ્પષ્ટ થવી જોઈએ તો પેલી બ્લેમ કરવાની જે આપની આદત છે બીજાને, એ દૂર થાય ને ધીમે ધીમે આપણે અંતર્મુખ થઈએ. કોઈ બાલડી આપણે કૂવામાં નાખે અને પછી એક બાલડીમાં પાણી ભરાય ને તમે એ બાલડી દોરડા વડે બહાર કાઢો, અને તમે કહો જો આ બાલડીમાં સમજો ગંદુ પાણી હોય, તેમાં વાંક બાલડીનો કે કૂવાનો? કૂવામાં ગંદુ પાણી હતું એટલે બાલડી નાખી તો ગંદુ પાણી નીકળ્યું, અને કૂવામાં જો સ્વચ્છ પાણી હોત તો બાલડી નાખવાથી સ્વચ્છ પાણી. પણ બાલડીમાં ગંદુ પાણી છે, બાલડીનો શું દોષ? તો બીજા બધા તો બાલડી સમાન છે. આપની અંદર અહંકાર છે, દ્વેષ છે, એટલે આ પ્રસંગથી એ બહાર નીકળે છે. બસ હું તમને કેટલો વાલો તેજસભાઈ, કંઈ માગું તો તમે આપો ખરા? તો મને હમણાં જ બે ગુલાબ જાંબુ આપો, હમણાં જ, હમણાં ત્યાં બેઠા બેઠા જ આપો. શું કહેશો તમે? એ બાપા તમને આપવાનું મને બહુ ભાવ છે, પણ હમણાં મારી પાસે એ નથી. એ તો હું કહું છું કે જે તમારી પાસે હોય તે જ તમે આપી શકો, જે ન હોય તે ન આપી શકો. આપણી અંદર ઘણો ક્રોધ વગેરે પડ્યો છે ને એટલે પ્રસંગે આપણે આપી શકીએ છીએ. મહાવીરના અંતકરણમાં હતું જ નહીં આવું બધું, તો કોઈ ખીલા ઠોકાય કે સર્પદંશ થાય, ગમે તે થાય, પણ નીકળવું જો, નીકળવા માટે હોવું જોઈએ ને અંદર. એટલે જ્યારે નીકળે ત્યારે આપણે થાય ને એના કારણે, એના કરતાં એ વિચારો કે પણ આટલી ખરાબ ભાવના મારામાં હતી ત્યારે આ રિએક્શન થયું ને. પણ પ્રસંગ તો બન્યો ઠીક છે, એ તો પરીક્ષા હતી, પણ તારામાં હતું તે નીકળ્યું. વાત સમજાય છે?
આપણામાં છે માટે નીકળે છે. એટલે જ્ઞાની કહે છે કે પ્રથમ શી ઘણું બધી ધર્મ આરાધન કરીએ છીએ અને કરવું જોઈએ, કારણ કે શુભ ક્રિયા એ શુભ ભાવનું કારણ બને છે એટલે કરવું જોઈએ, પણ સાથે સાથે ઇન્ટ્રોસ્પેક્શન પણ થવું જોઈએ. તમે દાળ બનાવો અને કોઈ મહેમાનને પીરસવાની હોય તો દાળ હલાવીને તમે આપો છો એટલે પાણી સાથે પેલું જે દળ છે એ મિક્સ થવું જોઈએ. એમ જે કોઈ ધર્મક્રિયા કરો એમાં ઇનર વર્ક પણ થવું જોઈએ. ખાલી આઉટર એક્ટિવિટીથી સંતુષ્ટ ન થઈ જવા જો, ઇનર વર્ક થવું જોઈએ અને એ રીતે કરો તો કાર્ય સિદ્ધ થાય. તેથી કીધું કે આપણે જ્યારે જો કોઈ વાંદો ઊંધો હોય ને એને આખું જગત ઊંધું જ દેખાય. એમ જ્યારે આપણી દ્રષ્ટિ મિથ્યા હોય ને આપણે બધા જ ખોટું કરતા હોય એ જ દેખાય. અને ચટ્ટો વાંદો ચટ્ટો થઈ જાય ને તો દોડતો દોડતો ભાગી જાય. આપણી દ્રષ્ટિ જેવી સમ્યક થાય ને સીધા સીધા મોક્ષ માર્ગ પર દોડી જઈએ આપણે, પછી દુનિયાની એસી કે તૈસી. પણ મેગ્નિફાઈંગ ગ્લાસથી જોવું પડશે પોતાની દરેક ઘટના દરેક પ્રસંગને, તો ખ્યાલ આવશે કે આમાં પણ મારામાં જ આ અજ્ઞાન અહંકાર આસક્તિ આગ્રહ કેટલીક વખત વસ્તુનો પરિગ્રહ કેટલીક વખત વિચારનો પરિગ્રહ એ જ મને નડે છે જે બીજાના દોષ દેખાડ દેખાડ કરે છે. એક સ્થળે મેં કહ્યું હતું કે પેલો બહુ ભૂખ્યો હતો એટલે પિઝા હટમાં ફોન કર્યો અને બધું સરસ મજાનું પિઝા અને કયું ટોપિંગ્સ ને આ બધું એને ઓર્ડર કર્યો અને કે 15 મિનિટમાં ડિલિવરી કરી દેજો. અને 15 મિનિટમાં એને પિઝા મળ્યો બી. જેવો ખોલ્યો ને, નો ચીઝ નો ટોપિંગ્સ ઓન્લી દેટ ક્રસ્ટ. એટલે એટલો બધો એને, એક તો ભૂખ્યો માણસ અને પાછો આવી ડિલિવરી થાય એટલે શું થાય, એટલો બધો એને ગુસ્સો વધી ગયો. એને તરત ફોન કરીને પેલાને ખકડાવ્યો અને પેલાને કીધું કે હું તારા પર કેસ કરીશ અને તેનું બધું. 15 મિનિટે એને પાછો એને ફોન કરે છે, સોરી મારી ભૂલ થઈ, મેં આ પિઝાને અપસાઈડ ડાઉન ખોલ્યો, ઉલટો ખોલ્યો, જેવો ચટ્ટો કર્યો તો ચીઝ બી હતું ને ટોપિંગ્સ બી હતું ને બધું હતું. આપને પણ આવું, આપનું પણ આવું નથી, આપનું એટલી ઉતાવળ હોય છે રિએક્શન કરવાની અને પાછળથી ખબર પડે કે એનો તો એવો ભાવ નહોતો, એને તો રોંગ ઇન્ફોર્મેશન નથી કે વોટ એવર, અને આ મેં મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી. અને પછી આપને દુઃખ થાય, પશ્ચાતાપ થાય, સંતાપ થાય, પશ્ચાતાપ પણ નહીં સંતાપ થાય, મેં આવું કેમ કહ્યું, રિગ્રેટ એન્ડ શેમ. પહેલાં બ્લેમ હતું, હવે શેમ. આ બેમાંથી ઊંચા આવતા જ નથી. કાં તો બીજાને બ્લેમ કરીએ, કાં તો પોતાને બ્લેમ કરીએ, આ બધા વિકલ્પોમાં ક્યાંથી મોક્ષનું ધ્યેય ચૂકાઈ જશે. એટલે જ્ઞાની કહે છે, ઉતાવળ ન કરીએ, જેટલું બને એટલું ઇન્ટ્રોસ્પેક્શન કરીએ, પોતાના દોષો મેગ્નિફાઈંગ ગ્લાસથી જોઈએ અને તેથી કરીએ. એક સુંદર પ્રયોગ એક જણે મેં કીધેલું કે જ્યારે જ્યારે બી તને એમ લાગે ને કે કોઈ દુઃખ તને આપે છે, એવું બધાને લાગતું જ હશે કે મને આ અશાંત કે આપે છે, મને આ દુઃખ આપે છે વગેરે, ત્યારે ત્યારે જો આ દુઃખ આપનાર છે અને આ દુઃખ લેનાર છે. પેલો આપે પણ આપણે લઈએ જ નહીં તો ક્યાંથી દુઃખી થઈએ આપણે, આપણે લઈએ પણ છે પાછું. પેલો આપે છે એમ બી માનીએ વ્યવહાર દ્રષ્ટિથી, તો પણ તું લે છે કેમ? એટલે મેં એમને એક સાધના આપી કે જ્યારે જ્યારે કોઈક તને દુઃખ આપે ને, બેન જ હોય આવું તો બેનને જ સાધના અપાય, કે જ્યારે જ્યારે કોઈ તને દુઃખ આપે ને ત્યારે દુઃખ આપનાર તરફ ન જોતી દુઃખ લેનાર તરફ દ્રષ્ટિ કરી દે છે. તરત હું શું કામ હમણાં દુઃખી થાવ, હું શું કામ લઉં છું આ દુઃખ. તમે કોઈ મહેમાન આવે અને એના માટે તમે મેવા કે ફળ કે મિષ્ટાન કે એવી રીતે બધું ધરો અને એ ન ખાય એ ન લે તો આ બધું પાછું ક્યાં જાય? પાછા તમારા કિચનમાં જ જાય ને. એવી રીતે કોઈક તમને દુઃખ ધરે પણ તમે ના લો તો એ દુઃખ પાછું એને જાય, પણ તને તો ના આવે. એટલે તું એ દુઃખ આપે છે બરાબર, પણ તું લે છે કેમ? બેન બહેનોને પૂછું છું, લે છે કેમ? સફરિંગ ઇઝ ઓલવેઝ ઓપ્શનલ, સફરિંગ ઇઝ નોટ કમ્પલસરી. કષ્ટ કોઈ વાર તારા કર્મોનો ઉદય હોય, પણ દુઃખ તો ઓપ્શનલ જ છે. તું ઈચ્છે નહીં ત્યાં સુધી તું દુઃખી થઈ શકે નહીં. તારી અંદરનો એક સીડ ઓફ ઈગો કે એક્સપેક્ટેશન હોય એના કારણે કોઈ બી ઘટના બને ને તું જલ્દી એવા સંકલ્પ વિકલ્પ કરે એવા જજમેન્ટ પાસ કરે અને દુઃખી થઈ જાય છે. તો વિતરાગનો માર્ગ એ છે કે જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું,
એ માટે જેટલું બને એટલો અશુભ નિમિત્તોનો ત્યાગ કર, શુભ ક્રિયાઓનો ત્યાગ કર, શુભ નિમિત્તોનું અવલંબન લે, શુભ ક્રિયાત્મક વ્યવહાર રાખ, પણ આ બધાની અંદર સતત તારા પરિણામોનું તપાસ કરતી રહે, કરતો રહે. ખાલી સવાર સાંજ તું પ્રતિક્રમણ કરે ના ચાલે, સતત તારું પ્રતિક્રમણ ચાલવું જોઈએ. શૂટ એટ સાઇટ, શૂટ એટ સાઇટ, કરફ્યુ હોય ને તારે શૂટ એટ સાઇટ જેવું હોય, એમ જેવો દોષ દેખાય શૂટ, તરત જ મિથ્યા મેં દુષ્કૃત કહે અને એમાંથી મુક્ત થા. સંવત્સરી સુધી વાર ના જોતો પાછો મિચ્છામી દુકડા માટે. જ્યારે સમજાયું ત્યારથી આવી પલ પલની જાગૃતિ, કાર્ય કાર્ય, પ્રસંગે પ્રસંગે, ક્ષણે ક્ષણે આવી જાગૃતિ આવે ત્યારે વિતરાગ માર્ગે આગળ વધાય. તેથી કીધું કે ઘણું જ્ઞાન હોવા છતાં આપનો પ્રોબ્લેમ એ છે કે આપનો મોહ મજબૂત થઈ જાય છે. તે વખતે જેવી એક ઘટના બીજા સાથે બને ને ત્યારે આપનું જ્ઞાન એકદમ ચોખ્ખું હોય, ત્યાં મોહ નડતો નથી. એટલે તમે જુઓ, વેન વી આર એડવાઇસિંગ, વી એડવાઇઝ સો બ્યુટિફુલી, તમને એમ થાય કે આહા, ફિલોસોફરની જેમ આપણે ગાઈડન્સ આપીએ બીજાને. બીજાને અમને કાંઈ દુખાવો થાય તો આપણે કહે, જો દેહથી ભિન્ન છે, આપણે સંભાવ રાખવાનું, શાંત સ્વીકાર રાખવાનું આપણે, કારણ કે તે વખતે છે ને તમારા જ્ઞાનને મોહનું આવરણ નથી. એટલે જ્ઞાન એકદમ જે જ્ઞાનીઓ પાસે શાસ્ત્રથી પ્રાપ્ત થયું એટલું સ્પષ્ટ અને ચોખ્ખું હોય, પણ મોકાને છે કે એડવાઇસ વખતે જ આવવું હોય છે. જેવા તમે પાર્ટિસિપન્ટ બનો છો કોઈ ઘટનાના, તે વખતે જ્ઞાન ઉપર મોહ આવી જાય છે અને તે વખતે આખો જુદો જ વિચાર કે દવા લો જલ્દી. અને પેલા નક્કી કે દવા શું લેવાનું, ભેદ જ્ઞાન કરવાનું, દેહથી હું ભિન્ન છું એવા આત્મભાવમાં સ્થિર રહેવાનું, આવું કશાય કેમ કરવાનું, આવી નાની 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 વાતમાં ખોટું શું લગાડવું. આ જો, એટલે આપણે જ્ઞાનના સ્વયંપ્રમની બહુ પડી છે પણ મોહના સ્વયંપ્રમની મહેનત કરતા નથી. તમે આજે સત્સંગમાં આવશો, ચાલો કોઈ વાર કાલે બી આવો, કોઈ વાર પરમ દિવસે બી આવો, પાછા નેક્સ્ટ વીકેન્ડે કોઈક હશે પાછો સત્સંગ કરશો, સારી વાત છે. પણ આનાથી જ્ઞાનનો સ્વયંપ્રમ થાય છે, મોહનો સ્વયંપ્રમ તો જ્યારે તમે ઇન્ટ્રોસ્પેક્શન વધારે કરશો ત્યારે તમને જણાશે કે આ મારો વીક એરિયા છે ને અહીંયા મારે કામ કરવાનું. પછી તમારું બધું જ સત્સાધન આ દોષથી મુક્ત થવા માટે વપરાશે. એક પિસ્ટનમાં બુલેટ્સ હોય પણ તમને ક્યાં બુલેટ ઠોકવાની ને એ જ ખબર નથી, બુલઝાય જ તમને ખબર નથી. તો ઇન્ટ્રોસ્પેક્શન તમને એ બતાવશે કે મારામાં અહમ નામનો દોષ બહુ છે, લસ્ટ છે, ઈગો છે, કોઈનું સારું તરાક બોલાય તો હું સહન નથી કરી શકતો. હું હંમેશા કહું, કોઈના દુઃખમાં દુઃખી થવું સહેલું છે પણ કોઈના સુખમાં સુખી થવું બહુ અઘરું છે. ડુ યુ અગ્રી વિથ મી ઓર નોટ? હા, કોઈ દુઃખી હોય હમણાં નેપાળમાં જશે, તમે કાંઈ ને કાંઈ ચેરિટી કરશો જ, અહીંયા બેઠા બેઠા બી કરશો, કારણ કે કરુણાનો ગુણ છે. પણ પ્રમોદ ઇઝ વેરી ડિફિકલ્ટ. જ્યારે કોઈને તમે બે જણાએ કામ કર્યું હોય ને એકના જ વખાણ થાય ત્યારે તો કેવી, કેટલા ડિપ્રેસ થઈ જાઓ તમે. તે તો નિષ્કામ ભાવે કર્યું તારે અને વાત પૂરી થઈ ગઈ, તે કર્યું ત્યારે જ તને શાંતિ ને આનંદ મળ્યા ને, એ તારું ફળ. કોઈ વખાણ કરે એ તારું ફળ નથી. એટલે જ્ઞાની કહે છે, પણ એવી બેહોશી વર્તે છે. સો યુ નીડ ટુ થિંગ્સ. વન, યુ નીડ નોલેજ વિચ યુ ગેટ થ્રુ સત્સંગ, એન્ડ સેકન્ડ, યુ નીડ પાવર which you get through sadhana, through meditation. Satsang gives you knowledge. પણ ખાલી નોલેજથી કામ નહીં થાય, કારણ કે જ્ઞાન વધ્યું એટલે તમે એનાલાઇઝ કરી શકશો, ઇવેલ્યુએટ કરી શકશો સિચ્યુએશનને, પણ તમારી બ્રેક લાગશે નહીં. એટલે તમને ખબર પડશે કે અત્યારે મને ક્રોધ આવી રહ્યો છે પણ અટકશે નહીં. એના માટે સાધના જોઈશે, કારણ કે જ્ઞાન વિલ ગીવ યુ ડિરેક્શન પણ સાધના વિલ ગીવ યુ ધ પાવર ટુ મૂવ ઇન દેટ ડિરેક્શન. હવે એક જ ચીજ કરશો ને એટલે તમે વારંવાર કોઈ વાર પશ્ચાતાપમાં જયા કરશો, વારંવાર દુઃખી થશો, મેં કેમ આ ભૂલ કરી, કેમ આ ભૂલ કરી. ભૂલ અટકશે નહીં. જો ભૂલ અટકાવી હોય તો વી નીડ પ્રોપર જ્ઞાન ચારિત્રનું બેલેન્સ જોઈએ, એટલે કે સત્સંગ અને સાધના બંનેનું બેલેન્સ. તો એક ડિરેક્શન આપશે અને બીજું ટુ પાવર ટુ મૂવ ઇન દેટ ડિરેક્શન આપશે. વી હેવ ટુ યુઝ ટુ ઇમ્પ્રુવ ઓર ઇન્ક્રીઝ અવર અવેરનેસ. જાગૃતિ વધારવા માટે આ સત્સંગ સાધના વગેરે છે. અહીંયા આવીને એ જ પ્રયત્ન કરીએ છીએ કે આપની અવેરનેસ વધે. પણ બધું જેમ લિપસ્ટિક ખાલી હોઠ સુધી જ હોય ને, હોઠની અંદર કંઈ નાખો છો, મોઢાની અંદર નાખો છો, લિપસ્ટિક ખાલી હોઠ સુધી હોય, એમ બધું જ્ઞાન કાન સુધી રહે છે, અંદર જતું નથી, આપણા શ્રદ્ધાનમાં જતું નથી,
બિલીફમાં જતો નથી. તે જ્યારે તમારા લગ્ન થયા, આ બધા ફર્સ્ટ વાળાને પૂછું છું કે જ્યારે તમારા લગ્ન થયા, દર્શનાબેન છે ને તમારું નામ, તો તમને જ પૂછું, તમારા જેવા લગ્ન થયા પછી તમે કેટલા જાપ કર્યા કે હું આની પત્ની છું, હું આની પત્ની છું, હું આની પત્ની છું, હું આની પત્ની છું, હવે મારી સરનેમ બદલાય, હવે મારી સરનેમ આ છે, મારી સરનેમ આ જ, કેટલા જાપ કર્યા તમે લગ્ન પછી? કારણ કે એની પહેલાં આખું તમારું જીવન અલગ હતું, તમારો જીવન વ્યવહાર અલગ હતો, અલગ નામથી કોઈ વાર તમે કરતા હશો કે સરનેમ કે એનીથિંગ, યુ વર મિસ દર્શના સમજો. હવે તમે મિસિસ બન્યા તો તમે જાપ તો કરવા પડ્યા હશે ને, નહીં? કેટલું ધ્યાન કર્યું તમે એનું કે હવે હું આ છું, હવે હું આ છું, નહીં કર્યું? તો નેક્સ્ટ ડેથી જ તમે એવી રીતે વ્યવહાર કરવા લાગ્યા જાણે તમે એના પત્ની છો એવા. તો કે હા સાહેબ, બધું આટલું ફાસ્ટ કેવી રીતે થાય? આટલા વર્ષો સમજો 20-25 વર્ષથી તમે આ રીતે જીવ્યા હો અને હવે અહીંયા આવીને એક જ 7 ફેરા કે 4 ફેરા ફર્યા અને બધું બદલાઈ ગયું. તો કે બાપા હવે સમજાતું નથી, પહેલાં ગૌર મહારાજે શું સંમોહન કર્યું કે સીધું જેવું કીધું કે હવે તમે આમના ધર્મપત્ની છો, આ બોલતાની સાથે તમારા શ્રદ્ધાનમાં ઉતરી ગયું અને શ્રદ્ધાનમાં ઉતરી ગયો તો એના માટે તમારે કોઈ જાપ બી કરવા પડ્યા નથી. તો મેં કીધું આટલું આટલું જ્ઞાનીઓ કહે છે કે તું દર્શના નથી, તું શુદ્ધાત્મા છો, એ કેમ જતું નથી? પેલા ગૌર મહારાજે ખાલી ફેરા ફેરાવ્યા એમાં તો આખું બદલાઈ ગયું. તો આ કેમ? કારણ કે વાત જ્ઞાનની થાય પણ શ્રદ્ધાનમાં જ્યારે ઉતર છે એટલે પ્રથમ સમ્યક દર્શન કીધું ને, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગ. મેં એકવાર પૂછ્યું કે બધું અહીંયા ક્રિકેટમાં કેટલા અને રસ છે? એટલે સભામાં ઘણા બધા જણના હાથ ઊંચા થયા કે અમને બહુ રસ છે. એટલે મેં પૂછ્યું કે તમે દરરોજ કેટલા કલાક ક્રિકેટ રમો, આટલો ક્રિકેટમાં રસ છે તો દરરોજ કેટલું રમો? તો કે બાપા દરરોજ કંઈ ટાઈમ ના મળે. તો મેં કીધું રવિવાર તમે કેટલું, 3 કલાક 4 કલાક 6 કલાક કેટલું રમો? તો કે રવિવારે બી ટાઈમ નથી રહેતો. તો ચલો મહિને એકાદ વાર રમતા હશો. તો કે એ પણ નહીં. 6 મહિને? તો કે એ પણ નહીં. તમે કીધું ને ક્રિકેટમાં બહુ રસ છે. તો કે બાપા એ તો કોમેન્ટ્રી સાંભળવામાં, રમવામાં નહીં. એવી રીતે કોઈ વાર આપણે પણ એવું નથી ને, આત્માની વાત સાંભળવામાં રસ પડે છે પણ આત્મામાં રમવું નથી. એટલે નવા નવાને બોલાવ્યા જ કરશો, આત્માની થોડી વાત કરો, કોમેન્ટ્રી ઠોકો. અને અમને હા એટલું સારું છે કે એટલીસ્ટ ગમે છે, એટલું તો સારું છે. પરંતુ જો ગમે ને, હજી આત્મા શ્રવણીય બન્યો છે, રમણીય નથી બન્યો. એટલે શ્રવણ આનું કરીએ છીએ અને રમનતા પાછી ટેલિવિઝનની કરીએ છીએ. જે દિવસ આત્મા વિષય શ્રવણીય એટલે સાંભળવા લાયક, એના ઉપરાંત રમણીય એટલે એટલું રમવા લાયક, એટલું સુંદર ભાસવા લાગે, તો પછી વિષય વાસના બધી આમ વરાળની જેમ અલોપ થઈ જશે. બહુ સિમ્પલ માર્ગ છે પણ શ્રદ્ધાનમાં ઉતરવું જોઈએ. આપણે જલેબી ખાધી હોય ને એના પછી તરત આપણે ચા પીએ તો ચા મોડી લાગે. એનામાં સાકર હોવા છતાં મોડી લાગે. કેમ? કારણ કે એની પહેલાં તમે શું કર્યું? જલેબી ખાધી. તેમ ધર્મ ક્રિયા કરો પણ એની પહેલાં એટલા હોંશથી સંસાર પ્રવૃત્તિ કરો ને, પછી ધર્મ પ્રવૃત્તિમાં એ બગાસ આવવા લાગે, આલસ આવવા લાગે, અનુત્સાહ આવવા લાગે. જે રસ પડવો જોઈએ એ ન પડે. એટલે વિષય કસાયની પ્રવૃત્તિઓ, વિષય કસાયના પરિણામ, એક બાજુ આપણે છે ને પોઝિટિવ બધું કરવું છે, તપ કરવું છે, પૂજા કરવી છે, જપ કરવું છે, ધ ડૂઝ વી વોન્ટ ટુ ડુ, બટ ધ ડોન્ટ્સ વી ડોન્ટ ફોકસ ઓન. તું તીવ્ર કસાઈ કરશે તીવ્ર વિષય પરિણામ સેવશે અને પછી તને માલા જપતા એકાગ્રતા જોઈએ છે. ન થાય ભાઈ, અપવાદ ન થાય. વૈરાગ્યને ઉપશમ હશે તો ઓટોમેટિકલી તને કોઈ ધ્યાન ટેકનિક આવડતી ન હોય ને તો બી આંખ બંધ કરીને શાંત બેસે, તું સ્વરૂપ મગ્ન થશે. પણ એ ડોન્ટને આપણે ફોલો નથી કરવું અને ડૂઝ બધું કરવા છતાં કંઈ થાય ને એટલે આપણે ધર્મની શ્રદ્ધા પણ કોઈ ઘટી જાય, તૂટી જાય છે કે આટલું બધું કરું છું પણ હજી મારો ક્રોધ તો ઓછો થતો નથી, મારો લોભ ઓછો થતો નથી. પણ એક બાજુ ડોન્ટ્સ અને બીજી બાજુ ડોઝ છે, આ બંને આજ્ઞાનું આરાધન થાય તો અવશ્ય ફળનો અનુભવ થાય. એટલે જ્ઞાની કે જે દ્રઢતા જોઈએ, કોઈ ડાયટિંગ કરે તો તરત ને તરત કંઈ એક વાર ભૂખ્યો રહ્યો એટલે તરત વજન ઘટી નહીં જાય, થોડા ટાઈમ સુધી એને શ્રદ્ધાપૂર્વક એ કરવું જ જોઈએ તો થાય. આપણી તકલીફો છે કે આપણે બે પ્રકારની વિરુદ્ધ ઈચ્છાઓ થયા કરે છે. એક ખેડૂતની બે દીકરીઓ બંનેને પરણાવી, એક ખેડૂત સાથે પરણાવીને એક કુંભાર સાથે પરણાવી,
થોડા મહિના વર્ષો પછી બાપને થયું કે લાવ બંને દીકરીની મુલાકાત લઉં, સુખી તો છે ને. એટલે પેલા ખેડૂત સાથે જેને પરણાવી હતી એ છોકરીને કહે છે, બેટા દીકરા તું સુખી છો? તો કે હમણાં જ બી વાવ્યા છે ખેતરમાં, અને જો ધોધમાર વરસાદ પડ્યો ને તો સુખી સુખી થઈ જઈશ. એટલે પેલા ખેડૂતે ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન ખૂબ વરસાદ પાડજે કે જેથી મારી દીકરી સુખી થાય. પછી બીજી દીકરીને ત્યાં જાય છે જેને કુંભાર સાથે પરણાવી, કે દીકરા તું સુખી છો ને? તો કે હમણાં જ ઘડા બનાવીને તડકામાં સુકાવવા મૂક્યા છે, જો 15 દિવસ વરસાદ ના પડે તો હું સુખી સુખી થઈશ. એટલે કે હે ભગવાન 15 દિવસ વરસાદ ના પાડતો. ભગવાન કે તું કે તે કરું, પણ કઈ એક ચીજ કે, વરસાદ પાડવાનો કે ના પાડવાનો. એવી રીતે ક્યારેક આપણે થાય કે બધું છોડીને નિર્ગ્રંથ માર્ગે ચાલ્યા જઈએ, અને ક્યારેક થાય કે તમામ સુખ, સંસારના તમામ સુખ મને મળે. એટલે જ્યાં સુધી ના બંને ચાલ્યા કરશે ને ત્યાં સુધી સ્ટેગ્નન્ટ. જ્યારે એક ઉપર, હા ડાયટિંગ બી કોઈ કરતું હોય ને, અને એ કે પાછું હું મીઠાઈ નથી ખાતી, બહેનો કરતા હોય ખાસ કરીને, ભાઈઓને એટલું બધું ના હોય ડાયટિંગનું, બહેનોને બહુ હોય. જરા કામ થાય એટલે સુંદર દેખાવાનું બહુ જ લાલસો, એના માટે મીઠાઈઓ પણ છોડી શકે. તો કે હું મીઠાઈ ખાતી નથી. જો તે વખતે પણ એને મીઠાઈ ઉપર પ્રેમ તો છે જ, પણ એને સારા દેખાવાનો પ્રેમ, પ્રેમ કહો કે રાગ કહો જે કહો, એ વધી જાય છે, માટે પેલો ત્યાગ કરી છે. એટલે તું એમ ન કહી શકે કે હજી મને સંસાર, મને સંસારનો રસ છે, પણ મને ભગવાનના માર્ગે જવાનો વધારે રસ છે, એટલે હું એ કરીશ અને એમાં આ રસ ક્ષીણ થતો જશે. એટલે 1% બી વધારે હોય ને, 49 and 51, તો ગુડ સ્ટાર્ટ, ગુડ સ્ટાર્ટ. અને ધીમે ધીમે આ માર્ગે આગળ ચલશો એટલે વૈરાગ્ય અને ઉપશમની વૃદ્ધિ થશે અને આત્માની સ્થિરતા થશે. ફોકસ રહેવું જોઈએ. કંપસ નીડલ ઓલવેઝ શોઝ નોર્થ. તમે સાઉથમાં બી જાઓ પણ એની નીડલ તો નોર્થમાં જ હોય. એમ ખરેખર આત્મકલ્યાણ એ જ મારા જીવનનું કર્તવ્ય છે, એ ફોકસ બરાબર રહેવું જોઈએ. આપણે શું કરીએ છીએ, એકવાર મુલા નસુદ્દીન છત્રી લઈને આવ્યા તમે, તો છત્રી તમારી બહુ સરસ છે, નવી લીધી? તો કે ના રે ના, આ તો મારા દાદાની છત્રી છે. મેં કીધું, મુલાજી એવું લાગતું નથી, એકદમ નવી નક્કોર હોય એવી લાગે છે આ છત્રી. તો કે ના, એ તો એવું છે ને કે દર શુક્ર શનિ રવિ સત્સંગમાં જાય ને તો બદલાઈ જાય છે, એટલે તમને નવી લાગે છે. એમ આપણે છે ને આપણા સુખના, જ્યાંથી સુખ મળે છે એ નિમિત્ત તો બદલ્યા જ કરે છે. ડિફરન્ટ ફ્રેન્ડ્સ, ડિફરન્ટ રેસ્ટોરન્ટ્સ, ડિફરન્ટ ડેસ્ટિનેશન્સ વેકેશન માટે, એકનું એક કરો એટલે ખબર પડે એમાં કેટલું સુખ છે. એકનું એક લેડી રાખી છે તો આપણે ખબર જ પડે છે ને, આપણે કે બીજા ભાવમાં મળતી નહીં. પણ બીજા બધા સુખના નિમિત્તો આપણે નિરંતર બદલ્યા કરીએ છીએ, એટલે એવરગ્રીન રહે છે આપણી એ સુખની લાલસા. હવે ફોકસ અહીંયા. જો પેલું ન્યૂઝપેપર આપણે વાંચીએ ને તો થોડા સમાચાર આવે, પછી ગુજરાત સમાચાર અહીંયા આવે છે, પછી નીચે લખ્યું અનુસંધાન 7મા પાને, કારણ કે બધા ન્યૂઝ તો કંઈ ફ્રન્ટ પેજ પર આપી ના શકે, એટલે થોડું હોય અને પછી બ્રેકેટમાં લખ્યું અનુસંધાન 7મા પાને. એટલે હવે તમારે શું કરવું જોઈએ, આગળ વાંચવું હોય તો 7મા પાના પર જવું જોઈએ, પણ તમે ધીમે ધીમે 7મા પાના પર જાઓ. એટલે તમે ટર્ન કરો ને, ત્યાં કોઈ બીજું પિક્ચર હોય એટલે બીજું સમાચાર વાંચવાનું સ્ટાર્ટ કરો. પેલું અનુસંધાન તમે ચૂકી જાઓ છો. એમ બે સત્સંગ વચ્ચે જે અનુસંધાન રહેવું જોઈએ એને બદલે આપણું ફોકસ તૂટી જાય છે, અને આપણે પાછી બીજી ચીજનું મહત્વ લાગી જાય છે, અને એના વિકલ્પોમાં ગૂંથાઈ જઈએ છે. એટલે સ્ટેડીનેસ રહેતી નથી. એટલે ટીપું ટીપું, જો ટીપું ટીપું કન્ટિન્યુઅસ રહે ને તો ધાર કહેવાય, ધારા કહેવાય, પણ ટીપું ટીપું રહે છે અને ધારા નથી રહેતી, એટલે આપણે ચૂકીએ છીએ. તેથી જ્ઞાની કહે છે જેમ બને તેમ ફોકસ, ડેઈલી અભ્યાસ, ડેલી. તમે સમજો 2 દિવસ બહારગામ જવાના હોય તો તમે એમ કહો કે હવે 2 દિવસ કંઈ ખાવાનું મળશે ને તો આજે 4 ટંક ખાઈ લઈએ. દરરોજ શરીરને જોવે તો જ શરીર ચાલે, અને દરરોજ આત્માને એ સાધનાનું ખોરાક મળવો જોઈએ તો જ આત્માની સ્થિરતા ટકે. છેલ્લી વાત કરું, તમારા જીવનના 24 કલાકનું એક ખાલી જુઓ, 8 કલાક તમારા સુવામાં જાય છે. 8 કલાક જોબ, 8 કલાક ગણી લો, હા, તો 1/3 લાઈફ તો સુવામાં ગઈ, કારણ કે 1/3 ડે સુવામાં જાય છે. એટલે 1/3 લાઈફ તમારી, મનુષ્ય દુર્લભ મનુષ્ય ભવની 1/3 લાઈફ સુવામાં જાય છે. 1/3 તમારી સંસાર પ્રવૃત્તિ અર્થ ઉપાર્જનમાં જાય છે,
બાકી કેટલા રહ્યા? 8 કલાક. એમાંથી 1-1 કલાક ટ્રાવેલિંગ ન મૂકી દઉં, કારણ કે અહીંયા જેનું ઘર પૂછું છું 1.25 કલાક દૂર જ હોય છે એકબીજા. 2 કલાક ટ્રાવેલિંગ ના મૂકી દઉં, કેટલા બાકી રહ્યા? 6. ખાવું પીવું છે કે નહીં? એના 2 કલાક રાખી દઉં બધું મળીને, કેટલા બાકી રહ્યા? ફિઝિકલ ફિટનેસ માટે થોડો ટાઈમ કાઢવાના કે નહીં? હા, કેટલા બાકી રહ્યા? બીજા ફેમિલી સાથે કંઈ બેસવા બેસવાનું કે નહીં? કેટલા બાકી રહ્યા? 1 કલાક રાખો એનું. 2. કંઈ થોડું ટીવી બીવી તો જોઈએ કે નહીં? 1 કલાક એમાં તમે ખરેખર જુઓ. આમ બોલો છો દુર્લભ મનુષ્ય ભવ, પણ એની તમારી પાસે ધર્મ કરવાનો 1 જ કલાક છે. એમાં આપણે પ્રમાદ કરીએ છીએ. 1 કલાક ચલો 2 કલાક ગણી લો. આટલું જ આત્મ પ્રાપ્તિ માટે, આત્મ કલ્યાણ માટે, કોન્ક્રીટ અને ઠોસ સાધના કરવા માટે તમે આમ પલ પલની જાગૃતિ તો રાખી જ શકો, પણ ઠોસ કામ કરવા માટે તમારી પાસે દિવસના 2 જ કલાક છે. એટલી વારમાં તમારે કામ કરો. એટલે આમ જુઓ તો આખું તમારું જીવન જુએ તો તમારી પાસે કેટલા વર્ષ છે? દિવસના 2 કલાક કેટલા વર્ષ છે તમે ગણતરી કરી લેજો. અને એમાં પણ જો આપણે પ્રમાદ કરશું, મેં એક જણને કીધું, મેં કીધું તમે અહીંયા ટેક્સ વેક્સ ભરો કે નહીં? અહીંયા ભરો તમે ટેક્સ વેક્સ? અહીંયા તો તમારું જે બી આવે ટેક્સ કટ કરીને આવે. એટલે નિરા તમારે ત્યાં તો ચોઈસ છે. અમારે અમારી પાસે બ્લેક વ્હાઈટ જેવું બધું છે ઇન્ડિયામાં. એટલે કે ટેક્સ ભરો કે? એટલે કે ના સાહેબ, હું તો બરાબર ટેક્સ ભરું છું. મેં કીધું એવી રીતે ટાઈમનો પણ ટેક્સ ભરો. અહીંયા તમારો 1 કલાકમાં કેટલી મિનિટ મૂકવાનું છે? એની પહેલાં છેલ્લું પૂછી લઉં છું. 60 ને આજથી તમે સમજો કે તમારું કલાક ખાલી 58 મિનિટનું છે. 2 મિનિટ પરમાત્માને, 2 મિનિટ પરમાત્માની. હવે તમે દરરોજ ટેક્સ આપો છો કે સામટો આખા વર્ષનો ટેક્સ આપો છો? તો કે બાપા કંઈ દરરોજ ટેક્સ ના અપાય, એ તો જરા એના ટાઈમે જ સામટું જ આપીએ. મેં તો એક કામ કરો તો પછી દિવસ કલાકનો 2 મિનિટ ટેક્સ હતો ને, તો સામટું જ એક સવારના આપી દો, 48 મિનિટ્સ થાય સામાયિક. 2 મિનિટ જ પરમાત્મા માટે. પણ એ પરમાત્મા માટે, એનાથી પરમાત્માનું કલ્યાણ નહીં થાય, તારું કલ્યાણ થશે. એટલે હે જીવ, પ્રમાદ છોડી, કંઈક વિચાર, પ્રમાદ છોડી જાગ્રતા, નહીં તો રત્ન ચિંતામણી જેવો આ મનુષ્ય દેહ નિષ્ફળ જશે. તેથી અનાથી મુનિનો આ ઉપદેશ કે તારો જ આત્મા તારો મિત્ર છે અને તારો જ આત્મા તારો શત્રુ છે, તો કેમ એને મિત્ર રૂપ ન બનાવીને કેમ એને દુઃખ આપીએ છીએ, શત્રુ રૂપ બનીએ છીએ? જીવ જાગ્રત થાય, સર્વ જીવ જાગ્રત થાય, પોતાના આત્માનું કલ્યાણ કરે એ મંગલ પામે.